जय सत्यम्र नमो वितरागाय नमो अरिहंतानम नमो सिद्धानम नमो आयरियानम नमो वज्जायानम नमो लोए सव साहुणम ऐसो पंचन मुक्कारो सव पावपनासनो मंगलानम च सव्वे सिम परमं हवै मंगलम ओम नमो भगवते वासुदेवाय ओम नमः शिवाय जय सच्चिदानंद એટલે તમારે રેગ્યુલર સત્સંગ થાય છે ને એટલે મને દશરથભાઈ કીધું કે બધા મોટા ભાગના નવા જ છે બધા અવાજ નથી આવતો ને કઈ નઈ હમણાં જે કરું પાછળ પકડી કોણ રાખે ચાર્જિંગ મૂકી દે કઈ વાંધો આ તો જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ આમ પકડવું પડે જય સચ્ચિદાનંદ આમ પકડાય જય સચ્ચિદાનંદ અવાજ ખાલી એનું વોલ્યુમ વધારશો ને આનું વોલ્યુમ વધારો જતું નથી એવું છે બધાને દાદાવાન ની વાત તો ખબર છે ને દાદાવાન નો પરિચય છે ને બધાને ઓ બધા તીવરી આવેલા જ છો નઈ હા એટલે બધું ખબર જ છે જૂના છે તીવરી આવેલા છે એટલે બધું ખબર છે બધા તો કઈ પ્રશ્નો પૂછવા તો પૂછવા જ માંડજો કારણ કે આપણે ટાઈમ ઓછો ને પાડ્યો જૂના છે એટલે પ્રશ્નો હોય ને હા ને જૂના બધાને પ્રશ્નો હોય પ્રશ્નો ના રહે એટલે ભગવાન થઈ જાય જેને આ દુનિયામાં કોઈ પણ પ્રશ્ન ના રહ્યો એ ભગવાન થઈ ગયો દસો ભાઈ સમજાય ભગવાનને આપણે કોઈ પ્રશ્ન ના રહ્યો એટલે આપણે જ્ઞાની થઈ ગયા સારું કહેવાય કાંસામાં આટલા બધા જ્ઞાનીઓ છે એટલે સારું કહેવાય તો સૌથી સારું કહેવાય ને તો મહેનત સારી કરી ત્યાં પણ તમે બધા આ તીવરી આવી ગયા અહીંયા સત્સંગમાં આવ્યા બધા ભગવાનમાં માનો છો કે નથી માનતા સાચું કહેજો તમે બધા ભગવાનમાં માનો છો કે તમારે ભગવાન થવું છે ભગવાનમાં માનો છો નહીં પણ કેટલા વર્ષથી માનો છો 2-3 વર્ષ થયા ત્યારથી બરાબર ને
ત્રણ ચાર વર્ષ થયા ત્યાંથી માનીએ છીએ, હા સમજ ના થયા ત્યાંથી. તો ભગવાનને માનો છો, સારી વાત છે, પણ ભગવાનને ઓળખીને માનો છો કે ઓળખ્યા વગર? જલ્દી જવાબ આપો મને. ચાલો ઓળખ્યા વગર કહ્યું, આવું ભાઈઓને પૂછવા દો. ભાઈઓ જ કહેજો ઓળખ્યા વગર. સાચી વાત સાચી છે કે આપણને શું થાય કે આપણે નાની ઉંમર હોય એટલે છોકરાને શું શીખવાડે કે ભાઈ આ ભગવાનના ફોટા પાસે જઈને પગે લાગજે, એવું શીખવાડે ને? એટલે એની ત્યાંથી ધર્મની શરૂઆત થઈ જાય. એના માટે ધર્મ એટલે શું? તો કે આ ફોટા પાસે એને પગે લાગીએ એટલે ઘરના બધા ખુશ થઈ જાય છે, એટલું છોકરાને સમજાય. બાકી રામ તારી માય અને ભગવાન શું ખબર હોય? એને તો એટલું ખબર હોય કે ત્યાં ફોટા ગજીને પગે લાગો એટલે બધા ખુશ થઈ જાય અને પ્રસાદ મળે. થોડો મોટો થાય એટલે પ્રસાદ ગમે, તો સાકર આપે કે માખણ મિશ્રી આપે એટલે ગમે. પછી આટલી ભગવાનની ઓળખાણ પડી હોય, એ થોડો મોટો થાય તો ઓળખાણ કેટલી હોય કે આ રામ છે ને આ કૃષ્ણ છે? કારણ કે જુએ કે બાજુમાં સીતા છે, હાથમાં ધનુષ્ય છે તો આ રામ, અને હાથમાં ગદા હોય તો કે હનુમાનજી, આવી ખબર પડે. પછી કે થોડો મોટો થાય તો આ રામાયણ મહાભારતની બધી વાતો વાંચે સાંભળે કે ટીવીમાં જુએ સિરિયલમાં એટલે એ થોડી ખબર પડે. પણ પછી એ 15-17 વર્ષો થાય ને બધી સ્ટોરી ખબર પડી ગઈ, પછી 50 વર્ષનો 60 વર્ષો 70 વર્ષો 80 વર્ષો 90 વર્ષો થાય ત્યાંને ત્યાં જ હોય કે આગળ વધે? ગાડી ત્યાંને ત્યાં જ હોય નહીં? એટલે આપણને નાની ઉંમરમાં જે સમજણ પાડી એટલે આપણે માની લીધું કે ભગવાન છે, એટલે આપણે ભક્તિ કરીએ છીએ, દિલથી ભક્તિ કરીએ છીએ, સાચા દિલથી ભક્તિ કરીએ છીએ. પણ કયા ભગવાનની? માનેલા ભગવાનની ભક્તિ કરીએ છીએ, ભગવાનને ઓળખીને ભક્તિ કરી નથી. અને ભગવાને શું કહ્યું કે તું મને માનીને ભક્તિ કરશે તો પુણ્ય બંધાશે, અને તું મને ઓળખીને ભક્તિ કરશે તો મારા જેવો થઈશ. પણ તમારામાં કોઈને ભગવાન થવું છે? હા કે ના બોલો જલ્દી જલ્દી. થવું છે? ઓ તારી તો પાકા નીકળ્યા. બીક લાગે છે ભાઈઓને પૂછો, થવું છે તમારો ભગવાન? એવું ના કહે મારું નામ જ છે ભગવાન. શું કહો છો? શંકરે નામ પાડ્યું, રામે પાડ્યું હોય, કિશને પાડ્યું હોય, એટલે આટલી સાદી સીધી વાત છે કે માની ભગવાન છે, માનીને ભક્તિ કરીએ, માનેલા ભગવાનની ભક્તિ કરીએ તો પુણ્ય બંધાય એટલે સંસારના સુખો મળે. પણ ભગવાનને ઓળખીને ભક્તિ કરીએ તો માયલા રામ ખુલ્લા થઈ જાય. સમજાય? આપણે કહે ને માયલો રામ, તમારે માયલા રામને ખુલ્લા કરવા છે. હા બરાબર છે, એટલે જ કહ્યું કે માયલા રામને ખુલ્લા કરવા છે, માયલા રામને ઓળખવા છે, બરાબર ને? એવું પૂછ્યું. એટલે આ કેવું છે કે જેટલા ભગવાન થઈ ગયેલા ને, ભગવાન રામ કે ભગવાન કૃષ્ણ, તો કે આપણે મંદિરમાં જઈએ અને કૃષ્ણની મૂર્તિ જોઈએ એટલે દિલથી ભગવાનને પ્રાર્થના કરીએ અને બધું કરીએ, પ
પણ કૃષ્ણ ભગવાનની ઓળખાણ આપણે પડી ના હોય. આપણે શું હોય કે આ મૂર્તિ જે દેખાય છે, આ મુરલીવાળા દેખાય છે કૃષ્ણ, આપણને એવું થાય. આમ અવાજ નથી આવતો, નહી આમ અવાજ આવે છે? આ મૂકી દઉં તો નથી આવતો. હા, એટલે આમ જ સામે જ રાખવું પડે, એટલે આમ સામે રાખવું. કૃષ્ણ ભગવાન હોય તો આપણને કૃષ્ણની સાચી ઓળખાણ ના હોય. આપણને એવું બધું હોય કે કૃષ્ણ ભગવાને લીલા કરેલી, કૃષ્ણ ભગવાનની વાત આપણે સમજાય નહીં, એટલે આપણને શું લાગે? કૃષ્ણ ભગવાને બહુ લીલા કરેલી. શું વાત કરો? ચાર પાંચ વખત સારું કહેવાય. તો સારું, તીવરી આવેલા બધું ખબર છે ને, સત્સંગ બધો સાંભળેલો છે, એટલે સારું કહેવાય. તો આપણી વાત શું હતી કે ભગવાનને ઓળખીને, ભગવાનને જાણીને ભક્તિ કરવાની છે. પણ ભક્તિ કોને કહેવાય પાછી? આ એક વાત તો આપણે ખબર પડી ગઈ કે માનેલા ભગવાનની ભક્તિ નથી કરવાની, ભગવાનને ઓળખીને, ભગવાનને ઓળખીને ભક્તિ કરવાની છે. તો બીજો પોઈન્ટ આવ્યો કે ભક્તિ કોને કહેવાય. બોલજો ને તમે, જે ખોટો જવાબ આપણે સુધારી લઈશું. ભક્તિ કોને કહેવાય? આ ભાઈઓ તો ભક્તિ ના, બહેનો કરતા, બહેનોને પૂછવું પડે. ભક્તિ કોને કહેવાય? તો બહુ સહેલો પ્રશ્ન છે, કેમ વિચારવા પડી ગયા? ભક્તિ કરતા નથી, તમે બધા કરતા નથી ભક્તિ? કરો ને. હા, તો શું કરો ભક્તિમાં? મારા કર્યા બરાબર છે, પૂજા કરો, પ્રસાદ ધરાવો, ભગવાનને નવડાવીએ. ચાલીસા બોલી, પાઠ કરીએ, પાઠ કરીએ બધું. તો કે આ બધું કરીએ એટલે આપણને લાગે મેં ભક્તિ કરી, બરાબર છે? એ વાત ખોટી નથી. જગતની દ્રષ્ટિએ આ જ ભક્તિ છે. પણ ભગવાને કોને ભક્તિ કહી? હું તમને સીધો પ્રશ્ન કરું. આપણી માનેલી ભક્તિ ચાલે કે ભગવાને જે કહ્યું છે એ ભક્તિ ચાલે? ભગવાને કહ્યું છે. તો ભગવાને ભક્તિ કોને કહી? ભક્તિ એટલે ભગવાનની નજીક જવું. જે ભક્તિ કરે ને એ ભગવાનની નજીક જાય, એવું તો સમજાય ને? તો કે આ ભગવાનની નજીક ને નજીક જવું એને ભક્તિ કહેવાય. મિલનભાઈ, એટલે કે ટુ એપ્રોચ નિયરર એન્ડ નિયરર ટુ ગોડ. તો મેં આવી રીતે વાત કરી એકવાર કે આ ભગવાનની નજીક જવું એને ભક્તિ કહેવાય. ત્યાં સમ્યક જેવો કંઈક હતો, નાનલો પોયરો, નાનલો છોકરો. તો મેં પૂછ્યું, તને સમજાઈ ગયું? તો કે આ સમજાઈ ગયું. મેં પછી શું સમજાઈ ગયું? તો કે હું પેલા મંદિરમાં જતો ને, દૂરથી ભગવાનના દર્શન કરી નીકળી જતો, હવે નજીક જઈને કરીશ. એટલે કે ભક્તિ સાચી થાય ને, સમજાય? પણ આ ભગવાનની નજીક જવું એટલે શું એ તમને સમજાવું. આપણે ભારતીય ખરા કે નહીં? આવો સહેલો પ્રસાદ, હા બોલો. એટલે મને ખબર પડે કે તમે સાંભળો છો બધા. આપણે ભારતીય બધા માનીએ કે ના માનીએ કે જીવ માત્રમાં ભગવાન છે, માનો કે ના માનો? આ તમારે ત્યાં ગાય હોય એમાં ભગવાન ખરા કે નહીં?
અને ભેંસ હોય તો, અને ભેંસ શિંગડા માલતી હોય તો, અને દૂધ ના આપતી હોય તો, સમજાય? એટલે કે આ જીવ માત્રમાં ભગવાન ખરા કે નહીં? અને આપણે ખેતરમાં સાપ નીકળે કે ના નીકળે એમાં ભગવાન ખરા કે નહીં? ચાલો એની વાત જો, મચ્છર ક્યાંક થાય કે ના થાય? મચ્છર આવીને બેસે, મચ્છરમાં ભગવાન ખરા કે નહીં? તો જો તમને બધા જ્ઞાન તો કેટલું પાકું છે કે જીવ માત્રમાં ભગવાન છે. હવે તમને ભક્તિ સમજાવું કે આટલું આપણે ખ્યાલ આવ્યો જીવ માત્રમાં ભગવાન છે, પણ આપણે ઘરમાં હઈએ તો ઘરમાં રહેતા હઈએ તો આપણા ઘરમાં તો આપણે શાંતિથી રહેતા હઈએ ને, લડાઈ ઝઘડા તો ના કરીએ ને? હવે તો ના કરીએ, આ તો નાના હોય ત્યાં કરે, મોટા થયા પછી ના કરે. બરાબર, નાના હોય ત્યારે કરે, નાના છોકરાઓ લડાઈ ઝઘડા કરે, મોટા થાય ના કરે. કેવું છે દાદા ભગવાનની વાત સમજો. દાદા કે ઘરમાં બે વ્યક્તિ સાથે રહેતી હોય અને બંનેને એકબીજાની ભૂલો દેખાય કે ના દેખાય? આ પતિ પત્ની એકલા રહેતા હોય ને તોય બંનેને એકબીજાની ભૂલો દેખાય કે ના દેખાય? નવા નવા લગ્ન કર્યા હોય તોય દેખાય કે ના દેખાય? ને લગ્ન પછી 25 વર્ષે દેખાય કે ના દેખાય? તો ભૂલો દેખાય કે ના દેખાય? એવી રીતે ઘરમાં સાસુ બહુ હોય તો સાસુ બહુને એકબીજાની ભૂલો દેખાય કે ના દેખાય? હવે આપણને જેની ભૂલો દેખાયા કરે એની સાથે આપણી આત્મીયતા વધે કે ઘટે? એની સાથેનું આપણું અંતર વધે કે ઘટે? વધે. તો કે અંતર વધે. હવે તમને એક સીધો દાખલો આપું કે સાસુ વહુ હોય અને એકબીજાની ભૂલો દેખાયા કરતી હોય, એટલે એકબીજા સાથે આત્મીયતા રહે, અંતર વધે કે ના વધે? હવે અંતર વધ્યું તો કે અંતર કોની જોડે વધ્યું? તો કે અંતર તો ભગવાન છે. તો ભગવાન સાથે અંતર વધ્યું કે ના વધ્યું? એટલે હું ગમે એટલી મારાઓ ફેરવતો હોઉં, ભક્તિ કરતો હોઉં, ભગવાનને નવડાવતો હોઉં, કપડાં પહેરાવતો હોઉં, સેવા પ્રસાદ ધરાવતો હોઉં, પણ મને ઘરમાં બધા વ્યક્તિઓ સાથે અંતર વધ્યું તો બધાની અંદર જે ભગવાન છે એનાથી હું દૂર ગયો કે ના ગયો? તો ભગવાનથી દૂર જવું એ ભક્તિ કહેવાય કે નજીક જવું એ ભક્તિ કહેવાય? તો આ તો બધા પાકા જ હોય, જવાબ એકદમ સાચો આવે છે, 100% સાચો જવાબ આપે છે. એટલે ભગવાનની નજીક જવું એને ભક્તિ કહેવાય. તો એનો અર્થ શું થયો કે ભગવાનની નજીક ક્યારે જવાય? આપણને સામી વ્યક્તિની ભૂલો ના દેખાય તો ભગવાનની નજીક જવાય. સાચી વાત છે, આપણને બીજાની ભૂલ ના દેખાય તો ભગવાનની નજીક જવાય, અને આપણને બીજાની ભૂલો દેખાય તો ભગવાનથી દૂર જઈએ. એટલે બહાર બીજા લોકો કહે કે ભાઈ આ તો બહુ ભક્તિ કરે છે, બહુ ભક્તિવાળા છે, પણ ખરેખર ભક્તિ ના કરતા હોય, ભગવાનથી દૂર જતા હોય. પણ અહીંયા તમને કોઈ ભૂલો ના દેખાય ને એકબીજાની? હા નથી બોલ, ખાલી માથું જ લાવો છો બધા, પાકા છે બધા. મને એમ કે આ કાંસામાં બધાને એકબીજાની ભૂલો નહીં દેખાતી હોય, તો સારું કહેવાય. ચાલો, દેખાય દેખાય નહીં. હવે કેવું છે, એક બાજુ આપણે કહીએ કે ના કહીએ કે આ બધું કોણ ચલાવે છે? હા ભગવાન, હાથ ઉપર કરી દીધો ભગવાન. તો ચાલો હું એમ માની લીધું કે ભગવાન ચલાવે છે. તમે કહો છો ભગવાન ચલાવે છે, પણ તમે અંદર માનો છો ખરા કે ભગવાન ચલાવે છે? ભગવાન ચલાવે છે એવું માનો છો ખરા? માનો છો નહીં?
ના બહુ સારું, ચાલો માનો છો. હા, ઊંઘેલા ઉઠાડે ભગવાન જ કહેવાય ને એવું ને? આપણે અંધ માનીએ છીએ એવું પૂછું છું કે આ ભગવાન જ ચલાવે છે એવું માનીએ છીએ? હું તમને એક પ્રશ્ન કરું, તમારું કોઈક અપમાન કરે કે કોઈ તમારા પૈસા ખાઈ જાય તો તમને એ વ્યક્તિ માટે શું થાય? નફરત થાય, નફરત થાય, ક્રોધ થાય નહીં? પણ એક વાર તમે બધું ભગવાન કરાવે છે તો પેલી વ્યક્તિ પાસે તમારા પૈસા કોણ ખવડાયા? ભગવાને ખવડાયા. એને અપમાન કરવાનું કોને કીધું? ભગવાને કહ્યું, ભગવાને કરાવડાયું. તો એ વ્યક્તિ માટે તમને કંઈ થવું ના જોઈએ. પણ વ્યક્તિ માટે થાય છે એટલે ભગવાન કરે છે એવું તો માનતા જ નથી. સમજાયું? એટલે આપણે મોઢે બોલીએ કે બધું ભગવાન કરે, બધું ભગવાન કરે, બધું ભગવાન કરે છે, પણ અંદર માનીએ છીએ ખરા? સમજાય અમારી વાત? સમજાય તો કે આપણે બોલીએ છીએ અને અંદર માનીએ છીએ, બેમાં વિરોધાભાસ છે. મોઢે બોલીએ ખરા કે બધું ભગવાન કરે, બધું ભગવાન કરે, પણ કોઈ અપમાન કરે, કોઈ દુઃખ આપે ત્યારે આપણને લાગે છે કે આ ભગવાને કરાવડાયું? ત્યારે તો આપણે પેલી વ્યક્તિને જ પકડીએ કે એને મને આવું કર્યું. એટલે મોઢેથી બોલીએ કે બધું ભગવાન કરે છે, પણ અંદર માનતા નથી. સમજાય વાત? અંદર માનતા નથી. અને વ્યવહારમાં કેવું હોય, આમ પૈસા કમાયા કંઈક સારું થયું ત્યારે શું કહે? ભગવાને કરાવ્યું એવું કહે? સારું થાય ત્યાં કે મેં કર્યું. અને કંઈક બગડે તો હું શું કરું? બધું ભગવાનના હાથમાં છે. એટલે કે આ દહીંમાં ને દૂધમાં પગ રાખીએ કે ના રાખીએ? તો દહીંમાં ને દૂધમાં પગ રાખે એનું કલ્યાણ થાય ખરું? ક્યારેય? ક્યારેય ના થાય. ખ્યાલ આવ્યો? એટલે આ તો હા, બાવાના બેવું બગડે. એટલે આ સમજવા માટે વાત કરી કે આપણે જો પ્રગતિ કરવી હોય તો બેમાંથી એક માનવું પડે. પ્રગતિ કરવી હોય તો બેમાંથી એક માનવું પડે. કાં તો એવું માનવું પડે કે બધું ભગવાન કરાવે છે, બધું ભગવાન જ ચલાવે છે. એવું માનશો તો જ તમે આગળ વધશો, ધર્મના રસ્તા ઉપર તમે પ્રગતિ કરશો. અને નહીં તો એવું માનો કે બધું હું જ કરું છું તોય માર ખાઈને પ્રગતિ કરશો. સમજાય? એટલે પછી કંઈ સારું થયું તોય મેં કર્યું, કંઈક ખરાબ થયું તો જવાબદારી આપણે જ માથે આવી. આ મારી ભૂલ છે, હું કરું છું એટલે મારી ભૂલ છે. આવી રીતે બેમાંથી એક બાજુ આવી જઈએ ને તો પ્રગતિ થાય. હવે એક નવી વાત કરું. ખરેખર હકીકતમાં આ ભગવાને ચલાવતો નથી અને આપણે ચલાવતા નથી. શું કીધું? ભગવાને કરતો નથી અને આપણે કરતા નથી. આ વાસ્તવિકતા આવી છે. કેમ? તો કે આપણે હિન્દુસ્તાનીઓ, આપણે સનાતન ધર્મમાં માનીએ, આપણે કર્મનો સિદ્ધાંત માનીએ. કર્મનો સિદ્ધાંત શું કહે છે? કે પાછલા જન્મમાં જે કર્મો બાંધ્યા એ પ્રારબ્ધ કર્મરૂપે અત્યારે સામે આવે છે. તો પ્રારબ્ધ કર્મને આધીન બધું ભેગું થાય છે કે ભગવાન ભેગા કરે છે? પ્રારબ્ધ કર્મ. સમજાય? એટલે આ પ્રારબ્ધ કર્મને આધીન ભેગું થાય છે. પણ આપણે શું કરીએ? આપણે ના ગમતું હોય તો જે વ્યક્તિ નિમિત્ત બન્યો હોય એની ભૂલો આપણને દેખાય કે આને આમ કર્યું, આને આમ કર્યું. ખ્યાલ આવ્યો? આ ટપાલી આપણે પોસ્ટ આપી જાય, ટપાલ આપી જાય, અને આપણે બાર બધા હવાના આવ્યો ટપાલી, આપણી ટપાલ આપણા હાથમાં આપે અને આપણે જોઈએ કે એમાં કંઈક ખરાબ સમાચાર છે, તો આપણે ટપાલીને મારવા જઈએ છે? ના મારો નહીં. ટપાલીને ગારો ભાંડો કે હવાના હવાના પરમાં આવી ટપાલ કેમ લાવ્યો? હા,
આપણે ટપાલી નો વાંક જોતા નથી, ટપાલી ને નિમિત્ત તરીકે જોઈએ છીએ. સમજાય? એવી રીતે આ દુનિયામાં કોઈ પણ વ્યક્તિ તમને દુઃખ આપે છે કે સુખ આપે છે, માન આપે છે કે અપમાન કરે છે, તમને ફાયદો કરાવે છે કે નુકસાન કરે છે, કોઈ પણ વ્યક્તિ તમારી સાથે કંઈ પણ કરે છે, એ બધા કુદરતના પોસ્ટમેન છે. સમજાય? કુદરતના ટપાલી છે. એટલે દીકરો દુઃખ આપે તોય કુદરતનો ટપાલી, અને સુખ આપે તોય ટપાલી. અને ઘરમાં વહુ આવી હોય, વહુ બહુ સારી હોય તોય કુદરતનો ટપાલી કહેવાય. અને થોડાક ક્યારેક આમ, આજકાલ તો વહુનો જમાનો છે ને, એ જરાક એવી આમ એવી મળે ને તોય સમજવું કે આ કુદરતનો ટપાલી છે. સમજાય? હવે તો સાસુનું રાજ ના રહ્યું ને, વહુઓનું રાજ આવી ગયું નહી. હા હા, હવે ઊંધું થઈ ગયું નહી. હવે સો દાડા વહુના, એક દાડો સાસુ નો થયો. એટલે આ સમજવા માટે કે ટપાલી છે એવું સમજાય ને આપણને, તો આપણે કોઈની ભૂલ ના દેખાય. ખ્યાલ આપણે સમજાય કે આ બધા ટપાલી છે, તો આપણે કોઈની ભૂલ ના દેખાય. ને કોઈની ભૂલ ના દેખાય તો સાચી ભક્તિ, ભગવાનની ભાષાની ભક્તિ ઊભી થાય. તમને ભૂલ ના દેખાય એટલે તમે એટલા એની નજીક ગયા કે ના ગયા? એટલે ભગવાનની નજીક ગયા, એની અંદર રહેલા ભગવાનની નજીક ગયા, એટલે તમારી સાચી દરઅસલ ભક્તિ ખુલ્લી થઈ. એટલે આમ ભક્તિ કરીએ ખરા આપણે, પણ આપણી ભક્તિ કેવી હોય? આપણી ભક્તિ કેવી હોય? સ્થૂલ ભક્તિ હોય, મારા ફેરવીએ ભક્તિ લાગે, સેવા પૂજા કરીએ ભક્તિ લાગે, પણ ભગવાને ભક્તિ આવી કઈ? એટલે હવે આવી ભક્તિ કરજો. ફાવશે? ફાવશે આવી ભક્તિ કરતા? તો તમને એક બીજો દાખલો આપું. આ તમે બધા ભક્તિ કરો તો બધા નિયમો હોય કે ના હોય? કે સવારે ઉઠીને આટલા વાગે દીવો કરવો છે, આમ કરવું છે, આરતી કરવી છે, આટલી માળા કરવી છે, બધા નિયમો હોય કે ના હોય? તેવો એક માજી હતા. હા હા, તો એક માજી હતા, એમનો નિયમ હતો, વૈષ્ણવ હતા. એટલે એમનો નિયમ શું હતો કે રોજ સવારે ઉઠીને મંગળાની આરતી કરવી. ખબર ને બધાને, કૃષ્ણ ભગવાનની મંગળા આરતી હોય ને, તે રોજ સવારે આરતી કરવા જાય. ગમે એટલી ગરમી હોય, ગમે એટલી ઠંડી હોય, વરસાદ હોય, પણ રોજ આરતી કરવા જાય. તે 40-50 વર્ષથી એમનો નિયમ હતો, નિયમ તૂટેલો નહીં. સારું કહેવાય કે ના કહેવાય? આવો નિયમ લીધો ને રોજ પહેલાં આરતી કરવા જાય. તે એકવાર બધા લગ્નમાં ગયેલા અને રાતે મોડા આવ્યા, તો સવારે પછી આરતી કરવા જોઈએ તો ઉઠી ગયા વહેલા, પણ ઘરમાં પેલી વહુ હતી, હવે છોકરાઓને પેલા સ્કૂલે મોકલવાના, તો રાતે મોડા આવેલા, છોકરાઓ ઉઠે નહીં, એટલે છોકરાઓને તૈયાર કરવાનો, નાસ્તો કરવાનો, બધું કામ એક સાથે થઈ જાય ને. એટલે વહુએ પછી કીધું કે બા, તમે જરાક આ છોકરાઓને જરાક તૈયાર કરો ને, હું એમનો નાસ્તો બનાવી દઉં, અથવા તમે નાસ્તો, હું છોકરાઓને તૈયાર કરી દઉં. તો બાએ શું કીધું, હું 50-50 વર્ષથી મંગળા આરતીનો નિયમ મેં તોડ્યો નથી, તો આજે હું નહીં તોડું. તો ભાઈ શું થયું કે મંગળા આરતી કરવા મંદિરમાં ગયા, પછી વહુ એ બધું પતાવી દીધું.
પછી જલ્દી જલ્દી ગયા અને આરતીનો આમ એક જ આરતી જોઈ દર્શન કરીને પાછા આવી ગયા. કારણ કે અમને એમને હતું કે છોકરાનું ધ્યાન રાખવું છે. પછી આવી ગયા. હવે તમે મને કહો કે એ સાસુ એમનો નિયમ તોડ્યો નહીં અને મંદિરમાં મંગલા ત્યાં દર્શન કરવા પહોંચી ગયા તો ભગવાન એમની ભક્તિ સ્વીકારે કે ના સ્વીકારે? આ કે ના સ્વીકારે, તમે કોઈ સ્વીકારે, અમારે શું કેવું, કોને સાચું માનવું? આ બહેનો શું કહે, સ્વીકારે કે ના સ્વીકારે? ના પાડો છો? ભગવાન કે, ભગવાન શું કે, કે આ ઘરમાં જીવતા ભગવાનને તલછોડી અને તું અહીંયા મારે અહીંયા પથ્થરની મૂર્તિના દર્શન કરવા આવી? પહેલાં તો જીવતા ભગવાનની ભક્તિ કરવી પડે ને. ઘરમાં બધા વ્યક્તિઓ હોય, મા બાપ હોય, છોકરા હોય કે ભાઈ બહેન હોય કે જે પણ બધા હોય, એ બધા જીવતા ભગવાન ના કહેવાય? તો જીવતા ભગવાનનું પહેલું ધ્યાન રાખવું પડે ને. આપણે કેવા છીએ, જીવતા ભગવાનનું ધ્યાન ના રાખીએ અને મંદિરમાં દોડીએ. મંદિરમાં જજો ના નથી પાડતો, પણ કહેવા શું માગું છું કે આવું કંઈક બને તે દિવસે મંગલા આરતીનો નિયમ આપણે તોડીએ ને તોય ભગવાન ચલાવી લે, ઉપરથી ભગવાન વધારે રાજી થાય. ખ્યાલ આવ્યો? ભગવાન વધારે રાજી થાય. તો કે આ આવું આપણે થોડું થોડું સમજી લેવાનું. એટલે આપણી અંદર જે પકડ હોય, આડઈ હોય, પકડ ના હોય બધી, આમ જ કરવું આમ જ, બધી પકડ તૂટતી જાય. અને મોક્ષે કોણ જાય? કે જેને બધી જાતના આગ્રહ છૂટી જાય, બધી જાતની પકડ આડઈ બધું છૂટી જાય, ત્યારે મોક્ષે જાય. આ સાપે એના દરમાં ઘૂસે ને તો સીધો થાય કે ના થાય? તો મોક્ષે જવા માટે સીધા થવું પડે કે ના થવું પડે? ના થવું પડે, સીધા થવું પડે. અને જેટલા સીધા થયેલા એટલા મોક્ષે પહોંચી ગયેલા. ખ્યાલ આવ્યો? એટલે પૂજ્યો હોય, જે પૂછ્યો પૂજ્યો પાછા. એટલે આ ભક્તિની જે વાત કરી ને, તો કે આ જીવતા ભગવાન હોય, આ ઘરમાં બધા નાના છોકરાઓને ભગવાન કહેવાય કે ના કહેવાય? તો મોટી ઉંમરના હોય, 80-90 વર્ષના હોય, એની અંદર ભગવાન ખરા કે નહીં? તો ભગવાન તો બધાની અંદર છે. તો હામે જ ભગવાન હોય ને ત્યાં ભક્તિ ના કરીએ, ત્યાં પૂજા ના કરીએ? ને પાછા આપણે તો કેવા પાક્કા હઈએ, આપણે કેવા પાક્કા હઈએ, જીવતા હોય ત્યારે સેવાય ના કરીએ, જીવતા હોય તો બેસીને શાંતિથી વાતે ના કરીએ, અને ઉપર પહોંચી ગયા તો સરસ મોજાનો ફોટો મૂકીએ કે ના મૂકીએ? જીવતા હોય ફૂલે ના આપ્યું હોય અને ઉપર પહોંચીએ એટલે હાલ ચડાવીએ કે ના ચડાવીએ? પાછો કેવો હાલ ચડાવીએ, સુખડનો કે ફૂલનો? પહેલા એક બે ફૂલનો ચડાવે, પછી કે હારું આ રોજ રોજ ફૂલનો હાર બદલવાનો, રોજ રોજ પૈસા ખર્ચવાના, એના કરતાં એકવાર લાઈન મૂકી દો એટલે સુખડનો હાર ચડાવી દે. એટલે કે આખું વરસ બદલવો ના પડે. આપણે કંઈ કાચી માયા છે, સમજાય? આપણે કંઈ કાચી માયા નથી. આપણે બહુ બધી ગણતરી કરીએ કે આ રોજ મહેનત કરવી, આ ટેબલ મૂકીને ઉપર ચડવું, હાર પેલો બદલવો, બીજો હાર ચડાવવો, એના કરતાં ક્યાં સુખડનો મૂકી દો ને કે ચાલ્યા કરે. એટલે ભગવાન આવું કહેવા માગતા હતા કે જેટલી જીવતી મૂર્તિ છે એનું પહેલાં ધ્યાન રાખો અને પછી આ મંદિરના ભગવાનનું ધ્યાન રાખશો તો ચાલશે. કે ભગવાન શું કે, આ ઘરમાં જીવતી મૂર્તિ એનું ધ્યાન રાખના કેટલા હોય, માંડ એક બે જણ હોય, અને ક્યાં મંદિરમાં તો મારું ધ્યાન રાખનાર કેટલા બધા હોય, કેટલા બધા દર્શન કરવા રોજ આવતા હોય ને. એટલે કે તમે એકાદ જણ નહીં આવો ને
તો મને કઈ કશું ખાટું મોરું થવાનું નથી, ખોટું નહીં લાગે, મને ખોટું નહીં લાગે કે મારું કશું અટકી પડવાનું નથી. સમજાય છે વાત? મંદિરના ભગવાન શું કે રોજ આ રોજ આટલા 50 હોય જણ દર્શન કરવા આવતા હોય, એમાં એક જણ તમે નહીં આવો તો મને કંઈ મારું કશું અટકી પડવાનું નથી. પણ ઘરમાં જે જીવતા ભગવાન છે એનું ધ્યાન નહીં રાખ્યું તો અટકે પડે, અટકી પડે કે ના અટકી પડે? બીજું કંઈ બહારથી આવવાનું જ ધ્યાન રાખવા? એટલે આટલી સાદી વાત કરી કે જીવતા ભગવાનનું પહેલા ધ્યાન રાખો. ફાવશે એવું? આવું ફાવશે? ફાવે એવું નહીં? પણ તમે તો મોટા થઈ ગયા ને, આવી વાત તમને ના કરાય. મારે તો નાના છોકરાને આવી વાતો કરવી પડે ને, છોકરાને વાત કરવી પડે ને. તમારે તો સેવા લેવાની થઈ ને હવે. પણ કેવું છે કે આપણી અંદર એવું હોવું જોઈએ કે આ મારે બધાનું ધ્યાન રાખવું છે, આ બધા જીવતા ભગવાનનું મારે ધ્યાન રાખવું છે, આટલું અંદર નક્કી થઈ જવું જોઈએ. પૂછો, ચાલો આગળ. વાત સમજાઈ? ગમે છે કે બીજી વાત કરું? હા, ને તો બદલી નાખું. હા તો સારું છે. આ પ્રોબ્લેમ બધા સાસુ બહુ ને જ થતા હોય ને એમ? હા, જોડે વધારે રહેવાનું એટલે નહીં એ વાત થાય, જોડે વધારે રહેવાનું ને. અચ્છા, આ કલયુગમાં આવું બધું ચાલે કે કલયુગમાં કે આવું બધું ચાલ્યા કે સાસુ બહુને પ્રોબ્લેમ થાય? પણ જનરલી એવું આપણે સાંભળતા નથી નહીં કે આ સસરાને અરે સાસુને અને જમાઈને પ્રોબ્લેમ થાય, એવું નથી સાંભળતા નહીં? એવું બને જ નહીં નહીં એમ? સાસુને અને જમાઈને ઝઘડા થતા હોય એવું બને? હા, ના બને, કદી ના બને, કદી ના બને. હા હા હા, ના બરાબર. દીકરી જેવી ના લાગે એટલે આ તો શું થાય કે પણ લગ્ન થાય ને તો પેલા છોકરાના અને છોકરીના જન્માક્ષર મેચ કરે, પછી આ ઘરમાં બીજા બધા હોય, સાસુ હોય, દેરાણી, પછી જેઠાણી હોય, જેઠ હોય, દિયર હોય, નણંદ હોય, એ બધા જન્માક્ષર મેચ જ ના કરે એટલે પછી પ્રોબ્લેમ તો થાય કે ના થાય? હા, તો હું એ જ કહેવા માગું છું. એ બેના મેળ મેળ આવશે એટલે એવું હોય છે. ના, એ તો એટલા માટે સારી લાગે કે હવે જો જમાનો બદલાયો ને, વહુનો જમાનો આવ્યો ને. આ તો જો તમે સાચી વાત કરું, જો બહુ સાચી વાત કરું એક, જો આપણે દીકરાને પરણાવીએ તો આપણે શું કહીએ કે ઘરમાં કોણ આવ્યું? વહુ આવી, એવું કહીએ ને. પછી આમ કહીએ ખરા કે અમારે તો વહુ એટલે દીકરી જેવી જ છે, એમ એવું બધું બોલીએ ખરા. પંદર શું હોય કે આ વહુ આવી? હા, વહુ એટલે વહુ ને, દીકરી એટલે દીકરી. હા, દીકરી જેવું રાખીએ ખરા, પણ વહુ એટલે વહુ, એમ એ તો બરાબર. એટલે આ સમજવા માટે વાત કરું છું, એટલે આ સમજવા માટે વાત કરું છું કે દાદા ભગવાને કંઈક બહુ મોટી સરસ વાત આમ રમતા રમતા કરી દીધેલી કે આપણો દીકરો મોટો થાય ને દીકરાને પરણાવીએ એટલે આપણા મનમાં શું રહે કે ઘરમાં વહુ આવશે એટલે પછી અંદર સાસુ પણ ઊભું થાય. શું ઊભું થાય? કે હું સાસુ છું. અને પછી પોતે જ્યારે વહુ હોય ને ત્યારે એ જમાનામાં જોયું હોય કે સાસુને કેટલી આમન્યા રાખવાની, આમ કરવાનું તેમ કરવાનું, એટલે પછી એને અંદર થાય કે હવે આ મારી વહુ આવશે એ મારા માટે આ બધું કરશે,
સમજાય? એટલે જેવું એક શબ્દ એને એને લાગે કે વહુ આવવાની છે, એટલે અંદર સાસુ પણ ઊભું થાય, અને સાસુ પણ ઊભું થાય એટલે પછી માર ખાવો પડે કે ના ખાવો પડે? તો દાદા ભગવાને શું કીધું કે આપણે એવું બોલવાનું જ નહીં કે આ મારી વહુ આવી છે કે મારી વહુ છે. અંદર અંદર આપણે એવું રાખવાનું કે આ મારી વહુ છે, તો કે ના, મારા દીકરાના ગુરુ છે. શું કહેવાનું? મારા દીકરાના ગુરુ છે. સમજાય? વાત સમજાય? મારા દીકરાના ગુરુ છે, એટલે બહાર નહીં બોલવાનું, અંદર આવું રાખવાનું. પાછો બહુને ના કહેવાય કે તું મારા દીકરાની ગુરુ છે. સમજાય? એવું ના બોલાય. પછી અમુક વસ્તુ આ અહીંયા જે આપણે સત્સંગ વાત કરીને આપણે અંદર સમજવા માટે, કોઈને કહેવા માટે નહીં. હવે તમે આવું અંદર રાખો કે મારા દીકરાના ગુરુ છે, તો દીકરો સ્કૂલમાં ભણતો હોય તો તમને પૂછીને બધું કરતો હોય કે ના કરતો હોય? પછી કોલેજમાં જાય થોડું ઓછું પૂછે, પણ પૂછે તો ખરો ને. પછી નોકરી કરતો હોય ને તો થોડું ઓછું ના પૂછે, પણ કંઈક તમે કહો તો તમારું માને ખરો. એટલે તમને શું થાય કે દીકરો મારું માને છે, પણ લગ્ન થાય એટલે શિષ્ય કોની આજ્ઞામાં રહેવું પડે? એટલે દીકરો એના ગુરુની આજ્ઞામાં રહે, દીકરો એના ગુરુની આજ્ઞામાં રહે, એ સાચું કહેવાય કે ખોટું કહેવાય? જ્યાં ખોખાઈને બોલો તો સાચું કહેવાય એમ, એટલે અંદર સહી થાય. દીકરો એના ગુરુની આજ્ઞામાં રહે એ બરાબર કહેવાય, અને બાય ચાન્સ દીકરો એના ગુરુને ના પૂછે અને તમને પૂછે, તો તમારે ધીરેને કહેવું પડે કે ભાઈ હવે તારા ગુરુને પૂછીને બધું તારે કરવાનું. હવે સાંભળો, ગુરુને શિષ્ય હોય તો શિષ્ય ગુરુની આજ્ઞામાં રહે તો સુખી થાય કે દુઃખી થાય? આજ્ઞામાં રહે તો સુખી થાય ને. તો તમારી દિલમાં ઈચ્છા શું છે? તમારો દીકરો સુખી થાય એવી ઈચ્છા છે કે દુઃખી થાય એવી ઈચ્છા છે? તો ભાઈ દીકરો ગુરુની આજ્ઞામાં રહે સારું કહેવાય ને કે તમારી આજ્ઞામાં રહે? એટલે આવું અંદર આપણે બદલી નાખવાનું, આવું થોડુંક બદલી નાખીએ ને. અત્યાર સુધી આપણે એવું કહેતા હતા કે આ નવી નવી વહુ આવીને બે વર્ષમાં કે મારા દીકરાને ઉટીમાં ગાળી દીધો, કે એની ચોટલી હાથમાં લઈ લીધી એમ. પણ હવે આપણે અંદર સમજી જવાનું કે ના, મારે દીકરાને સુખી જોવો છે. એટલે બાય ચાન્સ કા તમે થોડું ઘણું પૂછતો હોય ને તો એ કહેવાનું કે હવે તું મને નહીં પૂછે, મને ખરાબ નહીં લાગે, તું તારા ગુરુને પૂછી લે બધું કરજે. આટલો એક શબ્દ બદલીએ ને, વહુને બદલે અંદર એક શબ્દ જ બદલ્યો કે વહુ નહીં પણ ગુરુ છે, એની સાથે આપણા કેટલા બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય, થાય કે ના થાય? અરે ઘર સોલ્વ જેવું થઈ જાય. ભલે ને આપણે ગુરુ કહીએ, આપણે કહીએ દીકરાના ગુરુ, પણ ગુરુને અંદર એટલો આનંદ રાજી રહે ને કે આપણી હારામ હારી સેવા કરે. સમજાય? આપણે અંદર એવું રાખીએ કે દીકરાના ગુરુ છે, તો ભલે દીકરાના ગુરુ છે પણ આપણને હારામ હારી તે સાચવે. અને અંતા પછી આપણી બુદ્ધિ તો કૂદાકૂદ કરે કે ના કરે કે હવે દીકરાના ગુરુ કેવી રીતે કહેવાય? ના કરે કારો આપણે તો એ રીતે રહ્યા નથી.
આપણે એવી રીતે રહ્યા નથી અને આ દીકરાને એવું કહીએ કેમનું ચાલે, પણ આમ જુઓ તો ખરેખર ગુરુ ના કહેવાય? ખરેખર ગુરુ કહેવાય કે ના કહેવાય? કેમ બધા ચૂપ થઈ ગયા? ગુરુ કોને કહેવાય કે જે સંસાર છોડીને હિમાલયમાં જઈને, ગર્લ છોડીને હિમાલયમાં જઈને બેસી જાય, ગર્લ છોડીને આશ્રમમાં જઈને બેસી જાય, એને ગુરુ કહીએ ને આપણે? સંસારનો ત્યાગ કરે તો આ વહુ છે એના પિયરનો ત્યાગ કરીને આપણે ત્યાં આવી, એટલે ખરેખર તો ગુરુ જ છે ને? એટલે ગુરુ જ છે, પણ આપણે કહેતા નથી તો આપણી ભૂલ ના કહેવાય? છે તો ગુરુ જ, પણ આપણને ગુરુ લાગતી નથી. એટલા દીકરાના ગુરુ કહીએ ને જરાય ખોટું નથી. ખરેખર છે જ ગુરુ, પણ સાચી વાત આપણને ખબર નથી પડતી એટલે માર ખાતા હતા. અને આ સાચી વાત સમજાય અને અંદર આવું રહે કે મારા દીકરાના ગુરુ છે, તો આપણે માર ખાવો પડે નહીં અને ઉપરથી સારો સારો પ્રસાદ મળે. ગુરુ પાસે જઈએ ને તો કઈ પ્રસાદ આપે કે ના આપે? એટલે કઈક પ્રસાદમાં મીઠાઈ જોઈએ ને કઈક એમ એવું. આ એને ગુરુ તરીકે માનીએ તો આપણું બધું કામ એ સંભાળી લે. એટલે આટલું રાખજો. ચાલો બીજા પ્રશ્નો કરો. પૂજો બધા બહેનો, આટલા બધા આવ્યા છો તો પૂજો ને. તમે તો તીવરી આવેલા છો ને, તમને ખબર જ છે કે આ પ્રશ્નો પૂછવાની જગ્યા છે. હા બોલો બોલો. હા પૂછવાની જગ્યા છે, પૂછવામાં ભૂલ કરે હું સુધારી લે તમને જવાબ આપી દે, કઈ ચિંતા ના કરો. જરા નજીક રાખજો એટલે આવશે. હજુ નજીક. જય સચ્ચિદાનંદ. આમાં કેવું છે, બહુ સાદી ભાષામાં વાત કરું ને, ઊંધી સમજણથી સંસાર ઊભો થાય અને સમજણ છતી થાય તો સંસાર છૂટી જાય. સંસાર છૂટે એટલે મોક્ષે જવાય. તો કે આટલું જ કરવાનું છે, બીજું કંઈ કરવાનું નથી. હવે આપણને આપણી સમજણ ઊંધી હોય પણ કાયમ શું લાગે? પોતાની સમજણ બધાને છતી જ લાગે. લાગે કે ના લાગે? આપણી જે સમજણ હોય એ સાચી એવું લાગે કે ના લાગે? પણ થર્મોમીટર શું કે આપણી સમજણ જો સાચી હોય તો માર ખાવો ના પડે. પા તો બધે ટપલા ખાવા પડે છે, માર ખાવો પડે છે, પછી તોય પકડી રાખે ને મારી સમજણ સાચી છે. ખ્યાલ? એટલે આ દાદા ભગવાનની વાત કેવી સહેલી છે કે ઊંધી સમજણથી સંસાર ઊભો થાય અને એ સમજણ છતી થાય
तो संसार छूटवा माड़े। हवे के संसार बाहरथी छोड़वानो छे तो ना, एवुं नथी। संसार छोड़ीने जता नथी रहेवानुं। केम संसार छोड़ीने जवानुं नथी? तो के आ संसार तो मारी समजण केटली छती छे एनी परीक्षा क्या थाय? तो संसारमां थाय, घरमां थाय। घरमां रहेता हईए ने एवा संजोगो आवे એટલે ઘર આપણને લાગે કે આ મારું ઘર છે, મારું ઘર છે એવું લાગે। પણ ઘર એટલે શું? ઘર એટલે કર્મો ખપાવવાની દુકાન। ખ્યાલ આવ્યો? આપણને લાગે મારું ઘર, પણ ઘરમાં જે બે પાંચ છ જણ રહેતા હોય જોડે, બધાના સામ સામે કર્મોના હિસાબ હોય કે ના હોય? એટલે ઘર એટલે શું? તો એ કર્મો ખપાવવાની દુકાન। ख्याल आ? कर्मो खपावानी दुकान। एटले आ घर में नरम कंईक बोली जाए एटले आपणे अंदर समझी जवू के आ सामे कर्म आव्यु अने आ कर्म मारे खपावानुं छे। एटले अंदर एक कर्म खपावानुं छे एवुं रहे एटले नरमनी भूल देखाय नहीं, अने भूल ना देखाय एटले आपणुं एक कर्म खपी गयुं। એમ કરતા કરતા બધા કર્મો ખપી જાય તો મોક્ષે જવાય કે ના જવાય? એટલે આવી સાદી રીતે આપણે ધર્મ સમજી લેવાનું છે। ખ્યાલ આ? એટલે કે આ અત્યાર સુધી ઊંધી સમજણ હતી કે આ નરન છે કે જેઠાણી છે કે પતિ છે કે દીકરો છે કે દીકરી છે કે કાકા છે કે મામા છે, મને દુઃખ આપે છે। હવે સમજણ છતી થાય તો કોઈની ભૂલ ના દેખાય, અને ભૂલ ના દેખાય એટલે મોક્ષ તરફ આપણે જવા માંડીએ। એટલે આ કુદરતનો નિયમ શું છે કે જ્યાં સુધી આપણને પારકાની એટલે કે બીજાની સામાની ભૂલો દેખાય છે ત્યાં સુધી આ સંસારમાં ભટક 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 કરવું પડે। ખ્યાલ આવ્યો? વારંવાર જન્મ લેવા પડે। જે પેલા આપણા આદ્ય શંકરાચાર્યએ કહ્યું ને, પુનરપી જન્મમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ, એટલે કે ફરી જન્મ, ફરીથી મરણ, ફરીથી જન્મ, ફરીથી મરણ, ફરીથી જન્મ, એટલે કે વારંવાર કે માતાના ગર્ભમાં કે જન્મ લેવો પડે તો કે આમાંથી બહાર ક્યારે નીકળાય? તો કે આ સમજણ છતી થાય અને કોઈ કંઈ પણ કરે આપણને એની ભૂલ ના દેખાય ને પોતાની ભૂલો દેખાયા કરે ત્યારે કામ થાય। તમે તિવરી આવેલા ને ત્યારે મેં એક દાખલો આપેલો ભગવાન રામનો, યાદ છે કોઈને? ભગવાન રામનો કોઈ અપમાન કહે તો શું થાય એવો એક દાખલો આપેલો યાદ છે? નથી રે? તો તમે આવ્યો ત્યારે હું નહીં આવ્યો હોઉં। હા, તો એક ખાલી એક દાખલો આપેલો કે ભગવાન કેવા હોય અને ભગવાનની દ્રષ્ટિ કેવી હોય। એટલે મેં કીધેલું કે દાખલા ભગવાન રામ હોય અને ભગવાન રામનું કોઈ અપમાન કરે તો ભગવાન રામની અંદરની દશા, અંદરની જાગૃતિ કેવી હોય? તો કે ભગવાન રામને કેવું રહે અંદર, કે આ જે વ્યક્તિ મારું અપમાન કરે છે ખરેખર તો તે મને મારા પાછલા જન્મના કર્મમાંથી મુક્ત કરે છે। અને કોઈ આપણું અપમાન કરે આપણને ગમે ખરું? એટલે આપણે જે ના ગમે ભારે કર્મ કહેવાય કે ના કહેવાય? તો કે આ જે વ્યક્તિ મારું અપમાન કરે છે મને પાછલા જન્મના ભારે કર્મમાંથી મુક્ત કરે છે। અને ખાલી મુક્ત કરે છે? તો ના, ખાલી મુક્ત નથી કરતા,
એનું પોતાનું કર્મ બગાડીને આપણને મુક્ત કરે છે. એટલે કે પોતે ખોટ ખાઈ અને આપણને પાછલા દેવામાંથી મુક્ત કરે છે, પોતે ખોટ ખાઈને આપણને પ્રોફિટ કરાવે છે. આટલો સારો માણસ આ કલયુગમાં દીવો લઈને હોદવા જઈએ તો એ મળે ખરો? એટલે ખરેખર તો કોઈ આપણું અપમાન કરે તો આપણા માટે બહુ મોટો ઉપકારી કહેવાય. ખ્યાલ આવ્યો? ઊંધી સમજણ શું બતાવે? કે જેને અપમાન કર્યું એને હું જોઈ લઈશ, એ લાગમાં આવે એને બતાવી દઈશ. ઊંધી સમજણ આવું બતાવે. ને છતી સમજણ શું બતાવે? કે જેને જે અપમાન કરે છે એ તો મારા માટે બહુ મોટો ઉપકારી છે, કે પાછલા ભાવના ભારે દેવામાંથી મને મુક્ત કરે છે, પોતે ખોટ કહીને મુક્ત કરે છે. આટલો સારો માણસ ક્યાંથી મળે? તો કે આ ખાલી સમજણ છતી કરવાની છે. હવે આમાં કઈ મહેનત છે? મહેનત નથી, ખાલી અંદર થોડી સમજણ છતી થાય એટલે કામ થઈ જાય. અમે બહુ વર્ષો પહેલા એટલે 92માં અમે ચાર આપતો પુત્રો નાઇજીરિયા ગયા હતા, આફ્રિકામાં નાઇજીરિયા. ત્યાં ગયા તો ત્યાં ગુજરાતીઓ તો હતા નહીં, બધા સિંધી, રાજસ્થાની, સાઉથ ઇન્ડિયા એવા બધા હતા. એટલે અમારે રહેવાનું હતું એક સિંધી ભાઈને, ત્યારે એક રાજસ્થાની ભાઈને ત્યાં. તો રાતના અમે પહોંચ્યા, એ સવારે ઉઠ્યા એટલે નાસ્તો કરવા બોલાવ્યા. તો નાસ્તામાં ભજીયા હતા અને જોડે શીરો બનાવેલો. મારો શીરો ખાધો ને તો શીરાનો ટેસ્ટ ભાવે જ નહીં જરાય. તો પછી માંડ માંડ દવાની જેમ શીરો પૂરો કર્યો. ના ભાવે તો શું થાય? કોઈ નવી આઈટમ આવે તો આપણે ના ભાવ્યો બને ને. હતો શીરો, મારો ભાવે જ નહીં જાય, ટેસ્ટ કંઈક જુદો જ લાગે એમ. તે જેમ તેમ માંડ માંડ પૂરો કર્યો. પછી બીજે દિવસે ફરી નાસ્તામાં ભજીયા જુદી જાતના બનાવ્યા હતા, પણ શીરો એનો એક પહેલાં નવો ગરમ બનાવ્યો હતો. એટલે અમને બધાને એક દિવસ પહેલાંનો અનુભવ હતો કે આ તો શીરો ભાવતો નથી. એટલે અમે એક એક ચમચાને બદલે એક એક ચમચી લીધી. તો પેલા બેન પૂછે ખરા કે હલવા અચ્છા નહીં હોય, અને હિન્દીમાં હલવો કે હલવા અચ્છા નહીં હોય. હવે અમારી નાય કેમ નહીં પડાય? કે સારો નથી એવું કહેવાય? અમે કહે ના ભાઈ એવું નથી, પણ સવારના પળમાં બહુ ભારે પડે એમ. અમને શું થયું કે આ શીરો બરાબર પહેલા દિવસે, એટલે અમને થયું કે સારું આપણે ગુજરાતમાં એક સારો પ્રસંગ હોય, પહેલાં કંસાર બનાવે ને પછી લાપસી બનાવે, કંસાર બનાવે. આ બાજુ કંસાર હોય ને આપણું સુરત તરફ લાપસી હોય. તો મને થયું કે આ રાજસ્થાની છે એટલે કદાચ આ શીરો બનાવ્યો હશે. મારો બીજે દિવસે આવ્યો એટલે એક એક ચમચી ખાધો. ત્રીજે દિવસે પણ શીરો બનાવ્યો. તો મેં કહું સારું આ તો કેમનું ખાવું હવે, દવા જેવો લાગે. પછી ચોથે દિવસે હું આમ આવતો હતો અને બેન રસોડામાં ઊભા ઊભા બધું બનાવતા હતા. તો મારું ધ્યાન ગયું તો ગેસ ઉપર પેલી પેણી પડેલી. એટલે મને તો અંદર ધ્રાસકો પડ્યો કે આજે આ શીરો જ આવવાનો. તો હું જ્યાં દોઢ ડાયો થવા ગયો, મને શીરો બનાવતા આવડે. તો મને થયું કે આ બેન એમનો રાજસ્થાની સ્ટાઇલનો શીરો બનાવે છે અને આપણને ભાવતો નથી, આપણને ભાવતો જ એને કદાચ લાવો આપણી ગુજરાતી સ્ટાઇલનો શીખ બતાવી દઉં એમને. એટલે એ રીતે બનાવે તો કંઈક ભાવે તો ખરો. હવે માતા એમને સીધું કહેવાય કે તમારો રાજસ્થાની શીરો મને ભાવતો નથી? એટલે માતા ધીરે રહીને પૂછવું પડે કે આ શીરો તમે કેવી રીતે બનાવો છો? તો મેં પેલી વાણિયાગીરી કરી અને સીધો પૂછ્યું તમે કેવી રીતે બનાવો છો, સીધું તો કહેવાય નહીં. એટલે બેને મને કહ્યું કે આ બદામ છે ને એને આ મિક્સીમાં હું ગ્રાઇન્ડ કરી નાખીશ અને પછી ઘીમાં સાંતરીને પછી એનો શીરો બનાવીશ. એટલે મને ખબર પડી કે આ શીરો ઘઉંના લોટનો નથી પણ ખાલી બદામનો છે.
હવે હું નાનલો હતો, મેં તો બાપ જન્મારે બદામનો શીરો ખાધેલો જ નહીં. શીરો બરાબર બદામની પેલી કાતરીને આમ કાપી નાખેલી હોય, પણ બદામનો શીરો તો મેં ક્યારેય નહીં ખાધેલો. તમે લોકોએ ખાધેલો? હું કદાચ તમે લોકોએ ખાધો હોય, એમ મેં તો નહીં ખાધેલો. હા બદામ એ નાને કરચ કરે છાંટી હોય ઉપર, પણ બદામનો શીરો ખાધેલો નહીં. હવે આ લોટનો શીરો અને બદામનો શીરો ટેસ્ટ બદલાય કે ના બદલાય? તો મને ખબર પડી કે ઓહો આ તો બદામનો શીરો છે. એટલે પછી હું ગયો ત્યાં, તો મારી સાથે બીજા જે ત્રણ જણ હતા ને, બધાની કાનમાં ધીરેને ફૂંક મારી દીધી કે પેલો શીરો આપણે ભાવતો નથી ને, એ તો બદામનો છે. ફેરફાર થોડો નહી, પૂરો થઈ ગયો. શેરો બધો ખલાસ થઈ ગયો, સમજાય? બધો શીરો ખલાસ થઈ ગયો. હવે વાત સમજો કે ત્રણ ત્રણ દિવસ સુધી શીરો એનો એ જ હતો, એ જ બદામનો શીરો હતો. ખાનારે એના એ જતા અને બનાવનારા એને એ જતા, અને ચોથે દિવસે શીરો બનાવનાર અને ખાનાર એના એ જતા. પણ ત્રણ ત્રણ દિવસ શીરો ભાવ્યો ને, ચોથે દિવસે ભાવવા માંડ્યો. કારણ શું? ના બદામ નહીં, દ્રષ્ટિ આખી બદલાઈ ગઈ. દ્રષ્ટિ બદલાઈ ગઈ, સમજાય? તો કે પહેલા ઊંધી સમજણ હતી, એ છતી થઈ ગઈ. એટલે વસ્તુ એની એ રહી, પણ પહેલા નતી ગમતી, હવે ગમવા માંડી. એવું અત્યારે આપણી દ્રષ્ટિ કેવી છે? તો કે આપણી દ્રષ્ટિ સંસારના વિનાશી સુખો તરફ છે, સમજાય? સંસારના વિનાશી સુખોમાં જે ટકવાનું નથી એવા સુખમાં આપણને સુખ લાગે છે. અને એ દ્રષ્ટિ જ્યારે 180 ડિગ્રી ફરે, એટલે અત્યારે દ્રષ્ટિ બહારની તરફ છે, એ દ્રષ્ટિ જ્યારે અંદરની તરફ જાય ત્યારે, એટલે કે આત્માના અવિનાશી સુખ તરફ જાય, એટલે શું થાય? બહાર બધું એવું ને એવું જ રહે, પણ અંદર બધું બદલાઈ જાય. જેમ શીરો એનો એ જ હતો, પણ ત્રણ ત્રણ દિવસે કોઈને ભાવ્યો નહીં, અને ચોથે દિવસે બધાને ભાવી ગયો ને, તો બહાર શું બદલાયું તું? કઈ જ નહીં, અંદર એક દ્રષ્ટિ બદલાઈ. એવું આ મોક્ષે જવા માટે બહારનું કંઈ બદલવાની જરૂર નથી, ને બહારનું કંઈ છોડવાની જરૂર નથી. ખાલી માત્ર ને માત્ર એક દ્રષ્ટિ બદલવાની જરૂર છે. દ્રષ્ટિ બદલાય એટલે આપણું કામ થઈ ગયું. સમજાયું આ છે? આ તમને બીજો દાખલો આપું કે આ 50-60 વર્ષ પહેલાં બધા જોઈન્ટ ફેમિલી હતા ને, બધા સંયુક્ત કુટુંબ હતા ને, બધા સાથે રહેતા હોય. એટલે ઘરમાં 5 છોકરાઓ હોય તો 5-5 છોકરાઓ ભેગા રહેતા હોય, તો 5 છોકરાઓ 5 છોકરાની વહુઓ અને એમનો વસ્તાર બધા સાથે રહેતા હોય. તે ઘરમાં બધા 20-25 જણ હોય, હવે છોકરાઓ બધા હોય તો પિતરાઈ, પણ કેવું લાગે? જ્યારે સગા ભાઈઓ હોય એવી રીતે રહેતા હોય કે ના રહેતા હોય? સગા ભાઈ બહેન હોય એટલો જ પ્રેમ હોય, અને પાછા બધા એકબીજાનું ધ્યાન રાખે. એના મા બાપને તો ખબર ના હોય કે છોકરો કયા ધોરણમાં ભણે છે, બીજા જ બધા ધ્યાન રાખતા હોય. મિલનભાઈ, ખરેખર એવું હતું પહેલાંના જમાનામાં? એની મમ્મી તો બરો કે એના ભાગે જે હોય ને, રસોઈ બનાવવાનું કે વાસણનું કે કપડાનું, એ જ બધા કામ ઊંચા ના આવતા હોય. પછી એના જ બધા મોટા ભાઈ નાના ભાઈ બહેનો બધા હોય ને, એ જ બધાનું ધ્યાન રાખતા હોય કે શું ભણે શું. અને ઘણી વાર તો મા બાપને ખબર ના હોય કયા ધોરણમાં છોકરો ભણે છે. અત્યારે કેટલું બદલાઈ ગયું, સમજાય? હતું કે નહીં એવું? મેં જોયું નથી, પણ ખાલી મેં સાંભળ્યું છે. તમે જોયું હશે. તો શું થયું કે ઘરમાં દીકરી હતી, એ લગ્ન કરીને સાસરે ગઈ,
પછી વેકેશન પડે એટલે પેલા ભાણાને લઈને મોસારમાં આવે કે ના આવે વેકેશનમાં? હવે પેલા ભાણાને લઈને આવે તો ભાણા તો એટલું સારું લાગે કે પેલા 8-10 મામા હોય બધા, અને બધા મામા એને સાચવે કે ના સાચવે, બધા રમાડે કે ના રમાડે, એટલે એને તો એટલી બધી મજા આવે, એન્જોય કરે. પણ પેલી દીકરી જુએ કે આ મારો દીકરો છે એ મારા સગા ભાઈ જોડે એટલો એટેચ નથી, પણ બીજા બધા સાથે વધારે એટેચ છે, તો કશું કહે ખરી? એને કશું કહે નહીં. પણ છોકરો જરા મોટો થાય, 10-12 વર્ષો થાય, એટલે ધીરે રહીને એની કાનમાં ફૂંક મારે કે ના મારે, કે આ બધા કે આ આ કાકામાં મારા કાકાભાઈ છે અને આ સગાભાઈ છે. હવે આવું કે એટલે એના દીકરાને શું થાય? 12 કસો ફરક પડે? 12 ના ફરક પડે, 15થી આખી દ્રષ્ટિ બદલાઈ જાય. ખરાબ એવું આ મોક્ષ માર્ગમાં બહારથી કશું છોડવાની જરૂર નથી, બહારથી કશો ત્યાગ કરવાની પણ જરૂર નથી, પણ એક દ્રષ્ટિ બદલાવી જોઈએ. દ્રષ્ટિ બદલાય એની સાથે બધું બદલાઈ જાય. હા, પેલી કેવી આમ વ્યવહારમાં દ્રષ્ટિ ના બદલી કે ભાઈ આ વહુ નથી પણ છોકરાના ગુરુ છે, મારા દીકરાના ગુરુ છે, તો કેવી એટલી દ્રષ્ટિ બદલી તો એ આખો વ્યવહાર બદલાઈ જાય ને. હવે પૂછો, આટલી વાત કે હવે તો પૂછો. જય સચ્ચિદાનંદ સાહેબ. એટલે પ્રશ્ન એ હતો કે આપણે ક્યાંથી આવીએ છીએ અને ક્યો જવાના છીએ? વચ્ચે પછી આ દુઃખી થવાના છે. કહે છે કે આપણે ક્યાંથી આવીએ છીએ અને ક્યાં જવાના છે, અને આ વચ્ચે આ દુઃખી થવાનું, આ જન્મ થયો અને મૃત્યુ થશે, અને વચ્ચેના ભાગ તે દુઃખી થવાના ને. તે દુઃખી થવાના એવું નથી, દુઃખી થવાના આ દુનિયાની કોઈ વસ્તુ તમને દુઃખી કરી શકે એવી છે નહીં. ના, એવું નહીં. આ દુનિયામાં કોઈ પણ વસ્તુ તમને દુઃખી કરી શકે એવું નથી, પણ તમારી એ માન્યતા, તમારી એ ઊંધી સમજણ તમને દુઃખી કરે. સમજે? ઊંધી સમજણ હોય તો દુઃખ લાગે, પણ સમજણ છતી હોય તો એને દુઃખમાં સુખ લાગે. જેની સમજણ છતી હોય એને દુઃખમાં સુખ લાગે, અને સમજણ ઊંધી હોય એને સુખમાંથી દુઃખ શોધી કાઢે. આપણે કેટલા બધા માણસો જોઈએ ને, બધા કેવા હોય, એને બધી જાતનું સુખ હોય, પણ એ સુખને ભોગવી ના શકે. પણ એ 100 સુખ હોય એ ના દેખાય, એક દુઃખ હોય ને દુઃખને યાદ કરી કે દુઃખી થયા કરે. એટલે સમજણ, આ સમજણની આટીને લઈને ભટકવું પડે છે. અને તમે જે કીધું ને ક્યાંથી આવ્યો ને ક્યાં જવાનો, તો કે જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી આ આવન ને જાવન ચાલુ રહેવાની, જ્યાં સુધી અજ્ઞાનતા છે ત્યાં સુધી આ ભટકામણ ચાલુ રહેવાની. એટલે કે અજ્ઞાન છે ત્યાં સુધી આ જન્મય લેવો પડે ને મરવું પડે. એટલે પછી શું કીધું? જીવ કીધું કે આપણા જીવ કહે. જીવ એટલે શું? કે જે જીવે છે અને મરે છે એને જીવ કહ્યો. અને જ્યારે અજ્ઞાન જાય કયું અજ્ઞાન? તો કે પોતાના નિજ સ્વરૂપનું અજ્ઞાન. પોતે ખરેખર કોણ છે એ જાણતો નથી, એને ભગવાને અજ્ઞાન કહ્યું. તો કે આ નિજ સ્વરૂપનું અજ્ઞાન જાય પછી એ આવન જાવન બંને બંધ થાય. સમજાવી છે વાત? સમજાવી છે? શું નામ શું તમારું?
નવુજી અચ્છા હા હા ના બરાબર એટલે હું તમને સમજાવું જરા નવજીભાઈ તમને સમજાવું આ આ નવજીભાઈ તમારું નામ કહેવાય ને બરાબર એટલે અમે બધા સ્વીકાર કરીએ કે આ નવજીભાઈ તમારું નામ છે એટલે તમે કહો કે મારું નામ નવજીભાઈ છે હવે તમે હવે નામ તો આપવું પડે ને ને તો ભાઈ વ્યવહાર કેમનો ચાલે તમે જમીન કોના નામે લો મકાન કોના નામે લો બેંકમાં એકાઉન્ટ કોના નામે ખોલાવો એટલે કે આ વ્યવહાર ચલાવવા માટે નામ આપ્યું વ્યવહાર ચલાવવા માટે નામ આપ્યું પણ તમે એને સાચું માની લીધું આ તો એક ઓળખાણ માટે આઈડેન્ટિફિકેશન માટે આપ્યું છે પણ તમે એને સાચું માની લીધું અને સાચું માની લીધું એટલે દુઃખી થઈએ છીએ ખ્યાલ હવે આમ આપણે સમજાયું હોય છે કે આપણે શું કહીએ કે ભાઈ આ નવજીભાઈ મારું નામ છે તો મારું કહીએ તો જ્યાં જ્યાં મારું કહીએ બધું મારું અને હું બંને જુદા ના હોય આપણે કહીએ કે આ મારું ખેતર તો ખેતરથી આપણે જુદા કે નહીં આ મારું ટ્રેક્ટર તો અહીં જુદા કે નહીં આ મારું ઘર તો ઘરથી જુદા કે નહીં તો એ જ્યાં જ્યાં આપણે મારું મારું કહીએ ને હું અને મારું બંને જુદા જ હોય ક્યારેય એક ના હોય હું ને મારું ક્યારેય એક ના હોય હોય એક તમે આ આ સાલ્લો પહેર્યો છે તો સાલ્લો ને તમે બંને એક કે જુદા તો તમે શું કહો મારો સાલ્લો એવું જ કહો ને કે જ્યાં જ્યાં મારું મારું કહીએ એ મારું અને હું બંને જુદા હોય અત્યારે ભ્રાંતિને લીધે ઊંધી સમજણને લીધે એને ખ્યાલ જ નથી આવતો ઓછું અંભરાય નહીં એટલે મેં શું કીધું કે આ મારું નામ કહીએ તો મારું ને હું બંને જુદા કે નહીં હા પછી આપણે કહીએ મારા હાથ તો હાથ ને આપણે બંને એક કે જુદા મારો દેહ મારું શરીર તો એ જુદા મારું શર્ટ તો એ જુદા મારું મન તો એનાથી આપણે જુદા એટલે કે જ્યાં જ્યાં મારું 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 કહીએ છીએ એ બધાથી આપણે જુદા કે નહીં એટલે ખરેખર તમે નવુજીભાઈથી જુદા છો પણ અત્યારે તમે માનો છો શું કે ના હું પોતે જ નવુજીભાઈ છું હા આ જ છે એટલે દાદા ભગવાને શું કહ્યું કે તમે ખરેખર નવુજીભાઈ નથી પણ તમે માની લીધું કે હું નવુજીભાઈ છું એટલે આ શું થયું તો કે આ અજ્ઞાન માન્યતા કહેવાય અજ્ઞાન માન્યતા રોંગ બિલીફ તો કે આ પોતાનું જે નામ હોય તો કે હું નવજીભાઈ છું એ શું તો કે પહેલી અજ્ઞાન માન્યતા પછી આ અજ્ઞાન માન્યતા ઊભી થઈ કેવી રીતે ઊભી થઈ તો તમારો જન્મ થયો ને નામ આપ્યું કે નવુજી એટલે તમને થાય કે હું નવું બધા બોલાવે એટલે થાય કે હું નવુજી છું ખબર કે નવુજી 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 એટલે થાય કે હું નવુજી છું એવી રીતે ભ્રાંતિ આખી એ અજ્ઞાન માન્યતા ઊભી થાય અજ્ઞાન માન્યતા પછી આ અજ્ઞાન માન્યતા હોય કે હું નવુજીભાઈ છું તો બીજી બધી ભાઈ ચોંટી પડે બીજી બધી હું આ ગામનો છું હું આટલી ઉંમરનો છું હું આનો દીકરો છું આનો બાપ છું આનો પતિ છું આનો કાકો છું આનો મામો છું પા બધી અજ્ઞાન માન્યતા ક્યારે ચોંટે હું નવુજીભાઈ છું એ ફર્સ્ટ રોંગ બિલીફ હોય ત્યારે એ પહેલી અજ્ઞાન માન્યતા હોય ત્યારે એટલે દાદા ભગવાને શું કહ્યું કે આ અજ્ઞાન માન્યતા તોડવી પડે અને તમે ખરેખર કોણ છો એ જાણવું પડે અત્યારે કેવી હાલત છે
કે તમે ખરેખર જે છો એ જાણતા નથી, ને તમે જે નથી એ થઈ બેઠા છો. સમજાય? એટલે કે તમે તમારી દરસલ જગ્યાએ બેઠા નથી, બીજાની ખુરશી પર બેઠા છો. એટલે એને અહંકાર કહ્યો, એને અજ્ઞાન કહ્યું. તો કે આ અહંકાર તોડવો પડે અને પોતે ખરેખર જે છે એનું ભાન થવું જોઈએ. એટલે કે એનું ભાન થાય તો આ આવન ને જાવનમાંથી છુટકારો થાય, આજે જન્મ મરણમાંથી છુટકારો થાય. બનો સમજાય છે આ વાત? આપણા જેટલું મારું મારું કહીએ ને એ બધું મારું ને હું જુદા હોય. મારો દીકરો કહીએ, દીકરો તમારી જુદો કે નહીં? મારી ઓ તો ના બોલો, હવે ગુરુ ગુરુ કો. પણ દીકરાનો દીકરો એને તો કોને કે મારો દીકરો એમ. તો કે આ જ્યાં જ્યાં મારું મારું કહીએ બધું આપણાથી જુદું હોય. તો ભગવાને શું કીધું કે ખરેખર તમે જે છો એ જાણવાનું છે. તમે ખરેખર જે છો એ જાણવાનું અને જે નથી એનું ભાન થાય, એ માન્યતા ફ્રેક્ચર થાય, એટલે આપણું કામ થઈ ગયું. હા હા, પણ મેં તમને નવું જોયું, મેં તમને છોડવાનું નથી કહ્યું, મેં છોડવાનું નથી કીધું. સમજણની વાત. આ તો તમને ખબર પડવી જોઈએ કે ભાઈ આ મારી પત્ની કહું છું એટલે પત્નીને હું જુદા, તે તો તમને સમજાવ્યું જ ને. મારો દીકરો કહું છું કે મારું ઘર કહું છું, ઘરને હું જુદા, એ તો તમને સમજાય કે ના સમજાય? એવું તમે કહો કે મારું નામ નવજીભાઈ, તો નવજીભાઈથી તમે જુદા છો, એ ના સમજાય? અને આમ આપણને બધું વાંચીને હાબીને ખબર છે કે આ દેહ છે ને હું આત્મા છું, પણ આ દેહ છે, આ દેહનું નામ છે, બધું બોલીએ ખરા, પણ હજી માન્યતામાં શું હોય? હું આત્મા છું એવું હોય કે હું નવજીભાઈ છું એવું હોય? તો હું નવજીભાઈ છું એવું હોય, ખ્યાલ આવ્યો? એટલે કે આ માન્યતાને તોડવાની છે. આ માન્યતા એ અજ્ઞાન કહેવાય. આ અજ્ઞાનને તોડો એટલે જ્ઞાન ખુલ્લું થાય, ખ્યાલ આ માન્યતા તોડી એટલે જ્ઞાન ખુલ્લું થાય. અને જ્ઞાન ખુલ્લું થયું એટલે કે એ જ્યારે ભાન થાય તો એનું પ્રમાણ શું? કે જેને પોતાના નિજ સ્વરૂપનું ભાન થાય એને સંસારમાં રહેવા છતાં, સંસારમાં રહેવા છતાં, સંસારની બધી જ જવાબદારીઓ નિભાવવા છતાં એને અંદર ટેન્શન ના થાય, ઉપાધિ ના થાય. આદિ વ્યાધિ ઉપાધિમાં રહેવા છતાં, આદિ વ્યાધિ ઉપાધિ એને સ્પર્શે નહીં ત્યારે માનવું કે મને સાચી વસ્તુ પ્રાપ્ત થઈ છે, ખ્યાલ આવે? આધિ વ્યાધિ ઉપાધિમાં રહેવા છતાં, આધિ વ્યાધિ ઉપાધિ આપણે નડે નહીં, અડે નહીં, સ્પર્શે નહીં તો સમજવું કે મને સાચી વસ્તુ પ્રાપ્ત થઈ છે. આધિ આધિ એટલે ચિંતા, અરે વ્યાધિ વ્યાધિ એટલે આધિ આધિ માનસિક થયું એટલે ચિંતા. વ્યાધિ એટલે આ શરીરની બીમારી આવે એ વ્યાધિ કહેવાય. અને ઉપાધિ એટલે શું? કે તમે ચાલતા હો અને ઓચિંતાનું બહારથી ઉપરથી આવી પડ્યું, એ બધી ઉપાધિ કહેવાય. એટલે કે આધિ વ્યાધિ ઉપાધિમાં રહેવા છતાં એ આધિ વ્યાધિ ઉપાધિ આપણે સ્પર્શે નહીં. ચિંતાના સંજોગ હોય પણ તમને અંદર ચિંતા ના થાય, અંદર શાંતિ રહે એક સાચી સમજણના આધારે, તો અંદર સમજવું કે
આ નિજ સ્વરૂપનું ભાન થયું છે. બરાબર છે, સાચી વાત છે કે શરીરને વ્યાધિ આવે, શરીરમાં બીમારી આવે, એમાં એ તો લમણે લખેલું છે એટલે આવે ખરી, પણ શરીરને આવે પણ મને આવી છે એવું ના થાય. અને મને આવી છે એવું ના થાય એટલે કેટલી મોટી વસ્તુ થઈ, બહુ મોટી વસ્તુ થઈ. આ તો આ કૃષ્ણ ભગવાને અર્જુનને જે દિવ્ય ચક્ષુ આપેલા ને, અને દિવ્ય ચક્ષુ આપ્યા પછી એની કેવી દશા ખુલ્લી થઈ ગઈ હતી, તો કે એવી આ દશા ખુલ્લી થઈ જાય. અને એવી દશા ખુલ્લી થાય પછી કે આદિવ્યાધિ ઉપાધિ અડે આપણને, ચિંતાય ના થાય. એટલે આવી ભાવના રાખજો કે આવું પ્રાપ્ત કરી લેવું છે. સંસારમાં રહીને સંસાર આપણને અડે નહીં, સંસારમાં રહીને આનંદ ઉલ્લાસ રહે, સંસાર નડે નહીં. ઘરનો બધો વ્યવહાર કરતા હોઈએ, દીકરા દીકરી પરણાવીએ કરીએ, ઘરમાં બધા હોય, બધા સાથે બધો વ્યવહાર કરતા હોઈએ, સામાજિક વ્યવહાર કરતા હોઈએ, પણ છતાં અંદરથી મુક્ત રહેવાય, કશું આપણને અડે નહીં, તો કેટલું મોટું કહેવાય. એટલે ભગવાને આવી રીતે સંસારથી છૂટવાનું કહેલું, તે લોકો સમજ્યા નહીં, તે બાવા થઈ ગયા. ખ્યાલ આવ્યો? ભગવાને કહેલું કે આ કલયુગમાં સાધુ થવાની જરૂર નથી, પણ જોડે એવું કહેલું કે આ કલયુગમાં સીધા થવાની જરૂર છે. અને જે સીધો થઈ ગયો ને એ સાધુ કરતા વધારે છે. નવજીભાઈ ખ્યાલ આવ્યો? તમારું નામ નવું જ છે આખું, નઈ નવજીભાઈ? મેં પહેલી વાર સાંભળ્યું. હા, પેલા નવજીભાઈ એવું હોય છે નઈ? મેં પહેલી વાર સાંભળ્યું. એમ સારું છે. હા, એટલે નવજી પૂછે છે કે મંદિરમાં ભગવાન પાસે માગીએ તો ભગવાન કોઈને આપતો નથી, લેતો નથી, કશું ભગવાન કોઈને જીવાડતો નથી, મારતો નથી, એવું કહો છો ને? તો ભાઈ માગવાનું શા માટે? હા ના, એટલે કે તો મંદિરમાં કશું મગાય નહીં ને કે ભાઈ? મંદિરમાં જો માગવાનું બંધ કરી દે તો કોઈ મંદિરમાં જવાનું બંધ કરી દે પાછા, મંદિરમાં જવાય જ નહીં. એટલે એટલે શું છે કે જ્યાં સુધી, પહેલા જ મેં વાત કરી, માનેલા ભગવાનની ભક્તિ કરે છે ત્યાં સુધી મંદિરમાં જઈને માગવું પડે, અને ભગવાનને ઓળખીને ભક્તિ કરે તો ભગવાનનામ અને એનામાં ભેદ ના રહે. અને જ્યારે ભગવાન જોડે ભેદ ના રહે તો માગવાનું ક્યારે? પછી માગવાનું રહે નહીં. સમજાય વાત? અને છતાંય આ જ્ઞાન દ્રષ્ટિ પ્રાપ્ત ના થઈ હોય ત્યાં સુધી મંદિરમાં જાઓ અને માગવું પડે તો માગજો, વાંધો નહીં. પણ શું માગવાનું, પણ માગવાનું શું એ બતાવો. એવું નહીં, હવે આ કોઈની પાસે ગયા હઈએ, આમની પાસે ગયા હઈએ, અને એમની પાસે હું કંઈક માગું, એમની પાસે હોય તો આપે ને, એમની પાસે ના હોય એવું માગવું તો શું થાય? ખ્યાલ આવે? એવું આ ભગવાન, ભગવાન પાસે, ભગવાન જે છે ને ખરેખર તો આ ભગવાન સંસારથી મુક્ત હોય, હોય કે ના હોય? ભગવાન સંસારમાં ફસાયેલા હોય કે મુક્ત હોય? એટલે કે ભગવાન પાસે સંસાર હોય નહીં.
અને જે ભગવાન પાસે સંસાર હોય નહીં એ ભગવાન પાસે જઈને આપણે શું માંગીએ? બીજા બધા બેસો, એટલે કઈ રીતે ત્યાં બે ચાર જણ છે બહુ થઈ. હવે શું કહું છું, નવજીભાઈ, એટલે હું શું કહેવા માંગતો હતો કે આ ભગવાન પાસે જઈએ તો ભગવાન પાસે આપણે શું માંગીએ છીએ કે આ તબિયત સારી થઈ જાય, આ ખેતીમાં કંઈક સારું પાકે, કે આ છોકરાનો કે છોકરીનો પ્રોબ્લેમ હોય તો એમાં સારું થઈ જાય, તો કે આપણે ભગવાન પાસે સંસાર માંગીએ છીએ, સંસારની વસ્તુઓ માંગીએ છીએ. પણ ખરેખર ભગવાન પાસે સંસાર છે ખરો? ભગવાન સંસારથી મુક્ત થયા છે, એટલે કે જે ભગવાન સંસારથી મુક્ત થયા છે એમની પાસે જઈને આપણે સંસાર માંગીએ. એમની પાસે જઈ અને આપણે સંસાર માંગીએ તો ભગવાનને આપણે ધર્મ સંકટમાં મૂકીએ કે ના મૂકીએ? ભગવાનને આપણે ધર્મ સંકટમાં મૂકીએ છીએ ને. ખ્યાલ આવ્યો બહેનો? ખ્યાલ આવ્યો? જે ભગવાન સંસારથી મુક્ત થયા છે એ ભગવાન પાસે જઈ અને આપણે સંસાર માંગીએ તો ભગવાનને ધર્મ સંકટમાં મૂકીએ કે ના મૂકીએ? તો ખરેખર તો ભગવાન પાસે શું માગવાનું હોય? એમની પાસે જે હોય એ માગવાનું હોય. તો ભગવાનની પાસે જઈએ તો શું માગવાનું? દાખલા તરીકે કૃષ્ણ ભગવાનના મંદિરમાં ગયા, કૃષ્ણ ભગવાનના મંદિરમાં ગયા તો કૃષ્ણ ભગવાન પાસે શું માગવાનું હોય? એમની પાસે જે હોય એ માગવાનું હોય ને. તો કૃષ્ણ ભગવાન કેવા હતા? એમનો જન્મ થયો ને એમનું આયુષ્ય કર્મ પૂરું થયું ત્યાં સુધી એમને ચારેય બાજુથી પ્રતિકૂળ સંજોગો હતા કે નહીં? અધર્મના સંજોગો હતા કે નહીં? પણ કૃષ્ણ કેવા હતા કે અધર્મના સંજોગોની એમને પોતાને અસર થવા દીધી નહીં અને ઉપરથી દરેક સંજોગમાં પોતે અંદરથી પોઝિટિવ રહ્યા. તો આ કૃષ્ણના મંદિરમાં જઈએ ને તો શું માગવાનું કે હે ભગવાન, તમે આખી જિંદગી બહાર ગમે એટલા પ્રતિકૂળ સંજોગ હતા એની તમને પોતાને અસર ના થવા દીધી અને દરેક સંજોગમાં પોઝિટિવ રહ્યા, અને મારી હાલત કેવી છે કે નાના નાના પ્રતિકૂળ સંજોગમાં હું અંદરથી હાલી જઉં છું, મારાથી પોઝિટિવ રહેવાતું નથી, તો આજે તમારા દર્શન કરવા આવ્યો છું, તો એવા કંઈક આશીર્વાદ આપો કે હું પણ તમારી જેમ દરેક સંજોગમાં અંદરથી પોઝિટિવ રહું, એકે સંજોગની મને અસર ના થાય અને દરેક સંજોગમાં પોઝિટિવ રહું, આવું ભગવાનને કહીએ તો ભગવાન કેટલા રાજી થાય? કે આ પહેલો ભક્ત એવો આવ્યો કે જે મારી પાસે છે એ માગે છે. ભગવાનને તો આપવું જ છે પણ આપણે માગતા ના આવડે તો શું કરીએ? ભગવાનની ભૂલ કહેવાય, આપણી ભૂલ કહેવાય, સમજાય? એટલે માગજો, જે માગો એ માગજો ભગવાન પાસે. પણ આ તો તમને રીત બતાવી કે શું માગવાનું હોય, એમની પાસે હોય એ માગવાનું હોય, એમની પાસે હોય એ માગીએ તો આપણે તરત આપે. મારે સોનું લેવું હોય અને પેલા કરિયાણાવાળાની દુકાનમાં જવું તો મને મળે ખરું?
એવું આ ભગવાનની દુકાનમાં જે હોય આપે ને કે ના હોય આપે, જે હોય આપે. ખ્યાલ પૂછો પૂછો વાગે, ચાલો સરસ. કેટલા વાગ્યા? ઓ 10 વાગ્યા, ટાઈમ થઈ ગયો. નહીં આપણો અંતરાય ક્યારે દૂર થાય? 10 વાગ્યાનો પ્રશ્ન સારો છે કે અંતરાય ક્યારે દૂર થાય. અત્યારે આ જન્મમાં આપણને કોઈ વસ્તુ ભેગી ના થાય એ અંતરાય કહેવાય. સમજાય? આપણે પૈસા જોઈતા હોય ને બે જણે આપણે કહ્યું હોય કે તમને આપીશ આપીશ, અને હારું આપણને લાગે કે બસ કાલે તો મળી જ જશે, પણ પાછું બીજે સે જઈએ તો ભેગું જ ના થાય, તો કે આ બધા અંતરાય કહેવાય. અંતરાય પડેલા કેવી રીતે? તો પાછલા જન્મમાં આપણે જાણતા અજાણતા બીજાને અંતરાય પાડેલા હોય એટલે આપણને અંતરાય પડે. સમજાય? કોઈ કોઈ સત્સંગમાં જતો હોય અને આપણે શું કહીએ, અરે ભાઈ આ કંઈ સત્સંગમાં જવાની ઉંમર થોડી છે, 60 વર્ષ થાય પછી જવાય. તો કે આ શું થયું? અજાણતામાં આપણે સત્સંગ માટેના અંતરાય પાડ્યા. એટલે બીજા અવતારમાં શું થાય કે આપણી ઈચ્છા હોય પણ સંજોગ જ ભેગા ના થાય, એને અંતરાય કહેવાય. હવે અંતરાય તૂટે કેવી રીતે? અંતરાય તૂટે કેવી રીતે? તો કે આપણે જે 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 વસ્તુના અંતરાય હોય તો આપણે અંદર ભગવાન પાસે માફી માગવાની કે મારાથી જાણતા અજાણતા પાછલા કોઈ પણ જન્મમાં બીજા કોઈને આવા અંતરાય પડ્યા હોય તો એના માટે હું માફી માગું છું. આ રીતે માફી માગીએ એટલે અંતરાય તૂટે. આ ત્રિમંત્ર બોલીએ ને એટલે અંતરાય તૂટે. આ દાદા ભગવાનના અસીમ જય જયકારો પોતે પોતાના માયલા ભગવાનની ભક્તિ કરે એટલે અંતરાય તૂટે. આ સીધા રસ્તા. બરાબર? શાવ આપણો ટાઈમ થયો, પૂરું કરવું પડશે ને. ટાઈમ થયો પૂરું કરવું પડશે, પણ એક છેલ્લે છેલ્લે તમને એક પ્રાર્થના આપી દઉં. એ ટાઈમમાં પૂરું કરવું પડે ને, અહીંયા કોઈ ઓવર ટાઈમ આપે નહીં આપણને. હા ભગવાન આપણી પ્રાર્થના સાંભળે ખરા, કૃપા ભગવાન ની ઉતરે. અને ભગવાનની કૃપા ક્યારે ઉતરે? ભગવાનની આજ્ઞામાં રહીએ ત્યારે. હું માગ માગ કરું બે હાથ જોડીને કે કૃપા રાખજો, કૃપા રાખજો, કૃપા ઉતારજો, કૃપા કરજો, તો એવી રીતે કૃપા ના ઉતરે. ભગવાનની આજ્ઞામાં રહીએ ત્યારે કૃપા ઉતરે. સમજાય? આ ના કેમ કે રાજી રહેજો રાજી રહેજો કે ના કે રાજી રહેજો રાજી રહેજો કે ના કે વડીલ હોય એટલે આમ નીચે નમીને આમ હાથે આમ પગે લાગે અને કહે કે ભાઈ રાજી રહેજો એમ, તો આવું કહેવાથી કંઈ રાજી રહે? એ તો એ વડીલનો વિનય કરે કે સેવા કરે ત્યાં રાજી રહે ને. કેલા એમનો કંઈ વિનય કરીએ સેવા કરીએ ત્યારે રાજી રહે, પણ વિનય જ ના કરીએ તો કેમ ના રાજી રહે? એવું ભગવાનની કૃપા ક્યારે ઉતરે? ભગવાનની આજ્ઞામાં રહીએ ત્યારે, ભગવાનના કયા પ્રમાણે ચાલીએ ત્યારે. સીધી વાત છે. દાદા ભગવાન તમારી કૃપા અને જય નિમેશાનંદજી
બે છોકરા નેવીમાં 20 વર્ષે દેતા એક અત્યારે કન્યાકુમારી અને એક કિરણ 20 વર્ષે બે બે છોકરાનું શરીર 43% તેથી પરીક્ષામાં હા બરાબર કૃપા એટલે હું તો એમ કહું છું કે કૃપા દાદા ભગવાનની ભગવાન કૃપા આ દાદા ભગવાન જે થઈ ગયા ને આ તો આપણે ઓળખાણ પણ એવા નતા અમે એમના દર્શન કરેલા કે આ બધું થયું ને તો અમને એ ઓળખાણ નથી પડી ખાલી એટલું કે એમ દાદાને જોતા જ આનંદ થાય દાદા પાસે જો આપણે ઘરેથી નીકળીએ ને ત્યારથી આનંદ થવા માંડે પણ આ દાદા ભગવાન કેવા થઈ ગયા તો કે એમને કેટલાય જન્મોથી એવી ભાવના હતી કે જે મને ભેગો થાય એને કંઈક ફાયદો થવો જોઈએ મારે તારી પાસે કંઈ જોઈતું નથી પણ તું મને ભેગો થયો તને ફાયદો થવો જોઈએ આવી દાદા ભગવાનની કેટલાય જન્મોથી ભાવના હતી એટલે એને લઈને આવું એક યશનામ કર્મ ઊભું થયું શું ઊભું થયું યશનામ કર્મ એટલે આ દાદા ભગવાનનું નામ દઈને કોઈ કંઈ કામ કરે ને થઈ જાય દાદા ભગવાન અસીમ જે કારો બોલે એના કેટલાય અંતરાયો તૂટી જાય પણ છોકરોને બોલતે શીખવાડું તો જ કોમ થાય ને કે હું બોલું તો મારું જ કોમ થાય ના જે બોલે એનું થાય ભૂખ લાગે જે જે ફોન કરન પહેલા એમ જ કહે છે કે દાદા ભગવાન અસીમ જે જે કારો એ બોલ્યું પોસું આગળ કરો એટલે એ તો જે ખાય ને એને એની ભૂખ સમે સમજાય હું ખાઉં ને તમને શાંતિ થઈ જાય એવું બને ખરું એ તો જે કરે એને મળે તમે તો બધા તીવરી આવેલા છો ને એટલે થોડુંક રિવિઝન કરાવી દઉં ત્યાં તમે નહીં સવારે પેલા એમાં ડોમમાં આવતા હતા ડોમમાં જતા હતા નહીં હા ભાઈ હવારે આપણે વિધિ કરતા હતા ને તો વિધિ પછી ચાલુ છે કે બંધ થઈ ગઈ બુકે લઈ આવેલા તમે તો બધી દર વખતે નવી નવી બુક લઈ આવતા હતા થર્મોમીટર જેવું છે ઘરમાં આપણો અસર થઈ જાય દાદા ભગવાન ના આપણે રહીએ ને એમના એ પ્રમાણમાં તો દાદા જેવા થવા થાય થાય ને બરાબર બહુ ફેરફાર થઈ જાય આખે આખો ફેરફાર થઈ જાય આ તો એક આશ્ચર્ય છે આ કાળનું કે આવું સાદી સીધી ભાષામાં સરળ આપણી ગામઠી ભાષામાં તળપદી ભાષામાં આપણને આ મળે છે નહીં તો સાસરી ભાષા ક્યારે સમજાય આપણને ના તો વગર કશું કરે હાથમાં રોકડું હાથમાં મળે છે એટલે ખબર એ પડે કે આ ચિંતા બંધ થઈ ગઈ અંદર આનંદ રહે છે અંદર જાગૃતિ રહે કે ઓ હું આત્મા જ છું એમ એટલે આવું હોય નહીં અંતરાય કર્મ બંધાય આપણો શેટી આવીએ બધાથી તો અંતરાય કર્મ આમ ભેગા રહીએ તો કોઈ સારું અંતરાય કર્મ બંધાય કેવું એવું ના હોય એમ પર આધાર તમારી જાગૃતિ અંતરાય કર્મ તો બાંધીને આવેલા છે ને તો ગમે ત્યાં બંધાય એકલા રહેતા હોય એ તો બધે હોય પણ એવું છે કે જ્યારે પોતાના નિજ સ્વરૂપનું આત્મ સ્વરૂપનું ભાન થાય ત્યારે બધી જાતના અંતરાય તૂટવા માંડે પોતાના નિજ સ્વરૂપનું આત્મ સ્વરૂપનું ભાન થાય એટલે આ દુનિયામાં બધી જાતના અંતરાયો તૂટે અને નિયમ એવો છે કે કોઈ પણ વ્યક્તિ મોક્ષે જાય તો મોક્ષે જતા પહેલાંની બધી ઈચ્છાઓ પૂરી થાય પછી મોક્ષે જાય એટલે કે બધી જાતના અંતરાયો તૂટે પછી મોક્ષે જાય આ તીર્થંકર ભગવાન હોય ને એમને કોઈ જાતનો અંતરાય હોય નહીં સમજાય કોઈ જાતનો અંતરાય હોય નહીં
અને એમને ઈચ્છાય ના હોય અને અંતરાય પણ ના હોય. આ દાદા ભગવાનને અંતરાય નતા, હામે ત્યાં દૂધ પડે અને એમની ઈચ્છા ના હોય. સમજાય? આ તમને આમ સાદો દાખલો આપું. એકવાર મહાત્માઓ સાથે દાદા હતા અને આમ બધું ચાલતું હતું, બધા જમી કહીને બધા આરામથી હોલમાં બેઠા હતા, દાદા બેઠા હતા અને હોલમાં પણ ફ્લોરિંગ લાકડાનું હતું. તો દાદાને વિચાર આવ્યો, આ સસ લાકડાનું ફ્લોરિંગ છે તો મહાત્માઓને આ ગરબા ગાય તો આનંદ આવે, કારણ કે પેલું પથ્થરનું હોય ને એમાં વાગે એમ, અને આમાં કુશન ઇફેક્ટ આવે ને. તો દાદાને આવો વિચાર આવ્યો અને પેલું બધું કવિરાજ પેલું પદ લીધું ને, ગરબાનું પદ લીધું, તો કોઈના કહ્યા વગર જ મહાત્મા ઊભા થઈને ગરબા કરવા માંડે. સમજે? એટલે આ જેને નિજ સ્વરૂપનું ભાન થયું એના બધા અંતરાય તૂટવા માંડે. એટલે તમારે હવે અંતરાય એની બી ચિંતા નહીં કરો, આપણે નિજ સ્વરૂપનું ભાન પાકું કરી લો. એટલે પહેલાં વાગે આપણા જીવનનું ગોળ શું હોય કે હું કોણ છું એ જાણવું, એ આપણા જીવનનું છેલ્લામાં છેલ્લું ધ્યેય, છેલ્લામાં છેલ્લો ગોળ. અને એ જાણી લીધું એટલે બધું આવી ગયું. તો પેલી તમને ખ્યાલ નથી નહીં બધું, પેલા બુક લઈને આપણે સવારે આવતા હતા ત્યારે ડોમમાં જ ઉઠીને બેસી જતા હતા, ત્યાં જ એટલે બેસવું પડે ને કમ્પલસરી, જવાય કેમ? તો પેલું ત્રિમંત્રો ને બધું કરતા હતા, કરો છો કે બંધ કરી દીધું? હા કે ના તો બોલો, નાય બોલવાની છૂટ છે. ત્રિમંત્રો, નમસ્કાર વિધિ, નવ કલમો, પ્રાતઃ વિધિ, નહીં બધું બોલાવતા ત્યાં નથી યાર. તો તમે તો કહે બહુ વાર આવ્યા છો, તીવરી ચાર પાંચ વાર આવ્યા છો. હા હા હા, ના કઈ વાંધો, કઈ વાંધો, કઈ વાંધો નહીં. હવે હું તમને છે ને આજે તમને એક નાની દવા આપી દઉં પાછી, એમાંથી તમારા બધા સુખી થવું છે ને કે દુઃખી થવું છે? ના પેલા કોને કહો, કુંતા મદન દુઃખી દુઃખ જોતું હતું ને, તમારે કોઈ જોતું નથી? કોઈ હા કે ના કે એક તો બોલો, પાકા છે કે હા નથી બોલતા, નાય નથી બોલતા. તમારે બધાને સુખી થવું છે ને, તો સુખી થવાની દાદા ભગવાનની માસ્ટર કી તમને આપી દઉં છું અત્યારે, કારણ કે પેલું બધું તમે કરતા નથી, બધું કરતા હોય તો બહુ મોટો ફાયદો થઈ જાય. તો કંઈ વાંધો નહીં, એ તો હવે આને અંતરાય કહેવાય, ચાલુ કરીએ, આને અંતરાય કહેવાય. હવે દશરથભાઈ તમે કંઈક ચાલુ કરજો, અઠવાડિયામાં એક વાર નવજી ભાઈ આવશે, પાછળ પેલા ભાઈ છે આવશે. આપણે આપણે સંખ્યા નું કામ નથી, પણ સિન્સિયરિટી નું કામ છે. તો કંઈ નહીં, તમને સુખી થવા માટેનું એક નાનું આપી દઉં જે દાદા ભગવાને બતાવેલું, હું બોલાવું બોલજો. પ્રાપ્ત મન વચન કાયાથી, પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન હો દુઃખ ન હો. આટલું તમારે સવારે ઉઠીને જે પણ ભગવાનને માનતા હો કે દાદા ભગવાન પાસે પાંચ વાર આટલી શક્તિ માગવાની કે પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને
किंचित मात्र पण दुख न हो न हो न हो। सहेलू छे आटलो पांच वार शक्ति मागी अंदर निश्चय करवानो के आखा दिवसमां मारे कोई ने दुख आपवुं नथी, जे थवुं होय थाय पण मारे दुख नथी आपवुं, बराबर। पछी राते सूई जाओ तो सूता पहेला आ शुद्धात्मा प्रत्ये प्रार्थना छे ए बोली अने सूई जवानुं, अने एमां जे आवे ने के मैं अज्ञानता कहीने जे जे दोषो कर्या छे तो आखा दिवसमां जे बे चार पांच जणने दुःख पहोंच्यूं होय ए बधानी मनमां माफी मांगी लेवी, થાય કે ના થાય? તો કે આટલું આ કરજો, એ અંતર્યામીની પ્રાર્થના આપણે એકવાર બોલાવી લઉં। હે અંતર્યામી પરમાત્મા, હે અંતર્યામી પરમાત્મા, આપ દરેક જીવ માત્રમાં બિરાજેલા છો, આપ દરેક જીવ માત્રમાં બિરાજેલા છો, તેમજ મારામાં પણ બિરાજેલા છો, તેમજ મારામાં પણ બિરાજેલા છો, આપનું સ્વરૂપ, આપનું સ્વરૂપ તે જ મારું સ્વરૂપ છે, તે જ મારું સ્વરૂપ છે, મારું સ્વરૂપ, મારું સ્વરૂપ શુદ્ધ આત્મા છે, શુદ્ધ આત્મા છે, હે શુદ્ધાત્મા ભગવાન, હે શુદ્ધાત્મા ભગવાન, હું આપને અભેદ ભાવે, હું આપને અભેદ ભાવે અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું, અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું, અજ્ઞાનતાએ કરીને મેં જે જે દોષો કર્યા છે, મેં જે જે દોષો કર્યા છે તે સર્વ દોષોને આપની સમક્ષ જાહેર કરું છું, આપની સમક્ષ જાહેર કરું છું, તેનો હૃદયપૂર્વક ખૂબ પસ્તાવો કરું છું અને આપની પાસે ક્ષમા પ્રાર્થું છું હે પ્રભુ મને ક્ષમા કરો અને ફરીથી એવા દોષો ક્યારેય પણ ના કરું એવી આપ મને શક્તિ આપો હે શુદ્ધાત્મા ભગવાન આપ એવી કૃપા કરો કે અમને ભેદભાવ છૂટી જાય અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય અમે તમારામાં અભેદ સ્વરૂપે તન્મયાકાર રહીએ જય સચ્ચિદાનંદ એટલે આ શુદ્ધાત્મા પ્રત્યે પ્રાર્થના એ બુકમાં છે, એ રાતે સૂતા પહેલાં વાંચીને સૂઈ જવાની, અને એમાં જે કહ્યું અજ્ઞાનતાએ કરીને મેં જે જે દોષો કર્યા છે એટલે આખા દિવસમાં જે બે ચાર પાંચ જણ આપણા દુઃખ થયું હોય જે દેખાય એની મનમાં માફી માગીને પછી સૂઈ જવાનું। આટલું ફાવે? તો કે આટલું તમે કરો એટલે કુદરત સમજી જાય કે તમારી આ નવું જીવનની કોઈને દુઃખ આપવાની ઈચ્છા નથી, એટલે પછી કુદરત પણ તમને દુઃખ આપે નહીં, એટલે તમને એવા સંજોગ ભેગા કરી આપે કોઈ તમને દુઃખ ના આપે, ને કોઈ દુઃખ ના આપે તો તમારી જોડે શું રહે? સુખ રહે। તો આ સુખી થવાની દાદા ભગવાને બતાવેલી માસ્ટર કી તમને બતાવી, બરાબર। ચાલો તો આટલું કરજો હવે। જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ।